ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ अथातो ब्रह्मजिज्ञासा युष्मदस्मत्प्रत्ययगोचरयोः विषयविषयिणोः तमःप्रकाशवद्विरुद्धस्वभावयोः इतरेतरभावानुपपत्तौ सिद्धायाम् सत्कर्माणामपि सुतराम् इतरेतरभावानुपपत्तिः यतः अस्मत्प्रत्ययगोचरे विषयिणि चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य सत्कर्माणाम् चाध्यासः तद्विपर्ययेण विषयिणः तत्कर्माणाम् च विषयेऽध्यासः मिथ्येति भवितुम् युक्तम् तथापि अन्योन्यस्मिन्नन्योन्यात्मकताम् अन्योन्यधर्मांश्चाध्यस्य इतरा विवेकेन अत्यन्तविविक्तयोर्धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदम् अमेदमिति नैसर्गिकोऽयम् लोकव्यवहारः चित्ततः अनुपभाष्यवाच्य तस्मात् किमपि वक्तव्यम् यदनन्तरम् ब्रह्मजिज्ञासा उपदिश्यते इति उच्यते नित्यानित्यवस्तुविवेकः इहामुत्रार्थभोगविरागः शमदमादिसाधनसम्पत् मोक्षत्वम् च तस्मात् किमपि वक्तव्यम् कारण से આસાનો અર્થ આનંતર્ય જ કરવો પડશે, એના સિવાય કોઈ થઈ શકે એવો છે જ નહીં. માટે કિંમતે વક્તવ્ય કંઈક કહેવાવું જોઈએ આપના વડે, યદાનંતરમ જેના પછી બ્રહ્મ જિજ્ઞાસા ઉપદિશ્યતે, જેના પછી બ્રહ્મ જિજ્ઞાસાનો ઉપદેશ સૂત્રકાર ભગવાન વેદવ્યાસ મહારાજ કરે છે, એવું કંઈક તમારે કહેવું જોઈએ. સત્યમિતિ અતઃ આહ એ કઈ વસ્તુ છે? ભાષ્યકારે ઉચ્યતે નિત્યાનિત્ય વસ્તુ વિવેક ઇહામુત્રાર્થ ભોગ વિરાગ શમદમાધિ સાધન સંપત અને મોક્ષત્વ ચ. આટલી વસ્તુ તો નિત્ય અને અનિત્યનો વિવેક, બે પ્રકારનો વિવેક, કે કર્મના પરિણામે જે કંઈ મળી શકે એ અનિત્ય જ હોય એવો વિવેક,
બીજું નિત્ય વસ્તુ કર્મનું પરિણામ ના જ હોઈ શકે એ વિવેક, અને ત્રીજું મન નિત્યમાં જ રસ છે, અનિત્યમાં રસ નથી. આટલી સ્પષ્ટતા માણસના મનમાં થવી જોઈએ. કર્મનું પરિણામ અનિત્ય જ હોય એક, બીજું નિત્ય જે હોય એ કર્મનું પરિણામ ના હોઈ શકે, નાસ્તિ અકૃતઃ, અને ત્રીજું કે મને નિત્યમાં કે અકૃતમાં મોક્ષમાં રસ છે, અનિત્યમાં રસ નથી. આટલી સ્પષ્ટતા એના મનમાં થવી જોઈએ સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જો નિત્ય જોઈતું હોય તો અનિત્ય ને નિત્ય બે નથી મળતું, અને એટલા માટે અનિત્યને ત્યાગ પૂર્વક નિત્ય માટે હું તત્પર છું. અન્ન વૈરાગ ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, તો આ લોક અને પરલોકમાં મળી શકતા ફળો જે કઈ કર્મ આ લોકમાં કર્યા આ લોકની ફળની પ્રાપ્તિ માટે, અને આ લોકમાં બીજા જે કર્મ કર્યા પરલોકના ફળની પ્રાપ્તિ માટે, એ બધા કર્મોના ફળોના ભોગ પ્રત્યે વૈરાગ્ય. પછી ધીમે ધીમે કહેશે ફળ પ્રત્યે વૈરાગ્ય. શરૂઆત તો ફળ ભલે રાખવાના, ફળ ભોગવવાના નહીં. ભોગવવાના ના તો પછી રાખવાની શી જરૂર છે, માટે ફળનો પણ વૈરાગ્ય. તો આ વિરાગ થયો શમદમારી સાધન સંપત. રત્નપ્રભાકરે કહ્યું લૌકિક વ્યાપારાન મનસ ઉપરમ શમ, લૌકિક વ્યાપારમાંથી મનને શાંત કરવું એ શમ છે. બાહ્ય ઇન્દ્રિયો છે એને શાંત કરવી એ દમન છે. શમ દમ કે દમ શમ આમ બે પ્રકારે ચાલતું હોય છે, કઈ વસ્તુ પહેરીને કઈ પછી, આમ તો બંને સંબંધ સાથે જરૂર છે. ટૂંકમાં મન વધારે માની શકતો હોય તો પહેલા મનને મનાવી અને પછી એને સપોર્ટ કરીએ ઇન્દ્રિયોના નિગ્રહથી, અને મન અત્યંત આડું હોય ના જ માનતું હોય તો ઇન્દ્રિયોનો નિગ્રહ કરી દઈએ પહેલા, કે વાત તો નહીં જવાય, પછી અંદર અંદર મનને સમજાવીએ, બંને રીતે. પણ શમ દમ બંને સાથે સાથે જરૂર ના હોય છે. ઉપરથી વિહિત નિત્યાદિ કર્મ સંન્યાસ જ્ઞાનાર્થમ. વિહિત નિત્યાદિ કર્મનો સંન્યાસ, શાસ્ત્રમાં જે વર્ણાશ્રમને અનુરૂપ કર્મો મારે કરવાના કહ્યા છે એ બધાનો સંન્યાસ, પણ શેને માટે? જ્ઞાનાર્થમ, એ મહત્વનો છે. કર્મ શરૂ જ ના કરવા એ પણ બરોબર નથી, કર્મ શરૂ કરવા જ પડે વર્ણાશ્રમને લગતો તો સંન્યાસ કરાશે. જે વર્ણાશ્રમના કર્મ કર્યા હોય માણસે અને પછી આળસનો મારો છોડી દે, પ્રમાદ માટે છોડી દે, ઊંઘી જવા માટે છોડી દેવું નહીં, પણ જ્ઞાનને માટે છોડવા એના ઉપર હતી છે. હા, આ બધી મહત્વની વસ્તુ હશે. શીતોષ્ણાદી દ્વંદ્વ સહનમ, તો શીત અને ઉષ્ણ હોય અને પછી માન અને અપમાન હોય અને સુખ અને દુઃખ હોય, બધા પ્રકારના દ્વંદ્વ જે આવતા હોય એ બધા દ્વંદ્વને સરળતાથી પ્રેમથી આખરે તો જગતનો ભાગ આવવું જ હોય, બીજું શું હોય હવે? કારણ કે દુનિયા આ રીતે ચાલે, આધી ભૌતિક હોય આધી દૈવિક હોય આધ્યાત્મિક હોય, અને વેરાયટી વગર મજા ના આવે ને. એકલું એકલું સરખું સરખું જ ચાલે, લાડુ લાડુ જ હોય આવે, ત્યારે પછી મજા શી આવે? એટલે આપણને અથાણું ને ચટણી ને બધું ખારું ખાટું તીખું મળે પછી લાડુ આવે તો જરા મજા આવે. એટલે જીવનમાં વારા પર જવું બધું હોય તો બીજું, કારણ કે આખરે વેરાયટી વગર થાકી જઈએ, એકને એક સાડી કેટલા જરા પહેરીએ, એમ એકલું સુખ 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 જ, દુઃખ દુઃખ હોય તોય થાકી જઈએ, સુખ સુખ હોય તોય થાકી જાય. જરાક વેરાયટી વચ્ચે વચ્ચે આવે ત્યારે સરસ લાગે, ચાલે. એમાં શું તો ઇટ ચેલેન્જ, એ માણસ માટે ચેલેન્જ છે, પડકાર છે, અને તો જ આપણે કેટલા તૈયાર થયા છીએ એની પરીક્ષા પણ થઈ શકે ને. એટલે એટલે એ તો પછી હજુ હજુ પેલું તપેલી છે કે શું છે, તપેલી થતું નહીં ને, જરાક વારમાં ગરમ થઈ જાય, જરાક અડક્યું નથી અંદર ગરમ થઈ જાય, ધાતુને તપેલી જેવું રહ્યું છે કે નહીં, ખબર કેવી રીતે પડે, હવે બધું આવે ત્યારે જ ખબર પડે. તો શીતોષ્ણાદિ દ્વંદ્વ સહન પ્રતિક્ષા. નિદ્રા આલસ્ય પ્રમાદ ત્યાગે ન મનસ્થિતિ. નિદ્રા આલસ્યનો અર્થ કર્યો તમોગુણ અને પ્રમાદનો અર્થ કર્યો રજોગુણ. એટલે કે આપણી પડી રહેવામાં કે આળસમાં તો પ્રવૃત્તિ ના જ હોય. પેલું મૂકો ને ત્યાં કોને કહ્યું? તમને કોઈ પથરી પણ મૂકાઈ તમારા તમારી સાધન સંપત્તિ એમાં નિદ્રા આલસ્ય પ્રમાદ ત્યાગીને મનસ્થિતિ નહીં. તો નિદ્રા અને આળસ્ય તમોગુણ છે, પણ પ્રમાદ છે રજોગુણ છે. તો રજોગુણ એટલે માણસ કશું કરતો હોય, નવરો ના બેઠો હોય, પણ જે વખતે જે કરવાનું હોય તે ના કરતો હોય. અહીં મૂકી દો ભાઈ, આ બધું રજોગુણ. આ તો દાખલા ડેમોન્સ્ટ્રેશન થયું, એટલે
એટલે જયારે જે કારણ ભણવાની વખતે એમ જોયે, પેલો આવ્યો કે નહીં, પેલો ભણાયા કે વહેલા આવ્યા, આ કોઈ શું છે. તો જે વખતે જે કરવાનું હોય એને માટે ઉપલબ્ધ એવું એવું પહેલા ભલે પ્રયત્ન કરવું પડે, પણ સરવાળે એવું વ્યક્તિત્વ જ હોય કે એને જે વખતે જે કરવાનું હોય એ કરવામાં જ તત્પર હોય અને બીજા કશામાં રસ ન હોય. એટલે જ્ઞાન માટે કે શ્રવણ વગેરે માટે જે પ્રવૃત્તિ કરવી પડતી હોય એ કરવા માટે તત્પર છે. એટલા માટે કે જ્ઞાનાર્થમ, એટલે શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું, ગુરુકુળમાં જવું, ગુરુકુળમાં સેવા કરવી, આ બધી વસ્તુઓ છે એને શ્રવણના સાધન તરીકે સ્વીકારી છે, જ્ઞાનના સાધન તરીકે. અને એટલા માટે જ્યારે કર્મનો ત્યાગ, વિહિત કર્મનો ત્યાગ કરો ત્યારે એમાં આ બધા કર્મનો ત્યાગ નથી આવતો. વિહિત કર્મના ત્યાગમાં ખાલી ગૃહસ્થ, મુખ્યત્વે બધું ગૃહસ્થો માટે છે, ગૃહસ્થ જ મોટે ભાગે ગૃહસ્થ લોકો જ આગળ ચાલશે. એટલે બ્રહ્મચર્યમાંથી નીકળી ગયો તો જાણે જુદી વાત છે, પણ એકંદરે આ બધી પ્રવૃત્તિ આખરી. એટલે કારણ કે વિહિત કર્મ કરતો તો છોડશે ને, તો છોડશે, બ્રહ્મચારી શું છોડશે બિચારો. એટલે શ્રવણ માટેની જરૂરી પ્રવૃત્તિ જ રાખવી અને એને માટેની અનુકૂળતા મળે એ માટે જ બાકીની બધી પ્રવૃત્તિનો ત્યાગ કરવો. હા, તો નિદ્રા આળસ્ય પ્રમાદ ત્યાગ, નિદ્રા આળસનો ત્યાગ, જોડે જોડે પણ જરૂર જેટલા રાખવા પાછું. એવું નહીં 24 કલાક જાગવાનું, એવું કઈ નથી કહ્યું. પણ આ તો આથી અક્કલ સ્વામીજી મહારાજ કે ભાઈ વેદાંતમાં મુખ્ય સાધન તો વિવેક. તેથી મેં એકવાર પૂછ્યું પ્રતિક્ષાની મર્યાદા છે, શરૂ શરૂ એવું નહીં કે બધું સહન કરી નાખીએ. એટલે બધું જ આપણે તેમ થાય કે ખાઈએ અને પીએ અને ઊંઘીએ અને બધા પ્રતિક્ષા, એટલે પ્રતિક્ષા છે, પ્રતિક્ષાની મર્યાદા છે કે વિવેક. એટલે આપણા શાસ્ત્રોમાં કે વેદાંત શાસ્ત્રમાં તો કોઈ પણ વસ્તુમાં વેદાંતનું મુખ્ય સાધન હોય તો વિવેક છે. એ સહન કરવું કે નહીં વિવેક, ખાવું પીવું કે નહીં વિવેક, ઊંઘવું કે નહીં વિવેક. ઊંઘવું કે ના ઊંઘવું મહત્વનું નથી, ખાવું પીવું કે ના ખાવું પીવું મહત્વનું નથી, પણ વિવેક મહત્વનો છે કે જેમ કરવાથી અધ્યયન માટેની અનુકૂળતા ઊભી થાય તે કરવું, જે કરવાથી પ્રતિકૂળતા ઊભી થાય અધ્યયન માટે તે ના કરવું. એટલું એટલે શ્રવણાદિ પ્રવૃત્તિ ચાલુ રાખવાની, સિવાયની બધી છોડી દેવાની. સર્વત્ર આસ્તિકતા શ્રદ્ધા, અને સર્વત્ર આસ્તિકતા મુખ્યત્વે ઈશ્વરમાં, ગુરુમાં, શાસ્ત્રમાં અને આત્મશ્રદ્ધા, પોતાના અંતઃકરણમાં શ્રદ્ધા, આ શ્રદ્ધા છે. એતત ષટક પ્રાપ્તિ શમદમાદિ સંપત્ત, આ 6 વસ્તુઓની પ્રાપ્તિ છે એને શમદમ વગેરે સંપત્તિ કહેવામાં આવે છે. અત્ર રત્નપ્રભા 77 પાના ઉપર કહે છે, અત્ર વિવેકાદિના ઉત્તરોત્તર હેતુત્વેનો અધિકારી વિશેષણત્વ મંતવ્યમ. અહીં વિવેક વગેરે વસ્તુઓ છે તે ઉત્તરોત્તર એટલે પછી પછીના, એને માટે હેતુત્વેના હેતુ તરીકે અધિકારી વિશેષણ, અધિકારીનું વિશેષણ છે એવું માનવું. એટલે કે વિવેક છે એટલે ટૂંકમાં બધા અધિકારના વિશેષણ છે, વિવેક, વૈરાગ્ય, સમાધિ અને મોક્ષત્વ. મોક્ષત્વ કયું આવશે મને ખબર નથી, પણ મોક્ષત્વ ગણી લેવાનું ખરું, પાછળ આવશે તો ગણીશું, ના આવતો આપણે પ્રમાણે ઉમેરી લેવાનું. પણ સાધન ચતુષ્ટય સંપત્તિ તો ચોથું તો મોક્ષત્વ વગર પૂર્ણ થાય ને, તો ચોથી સંપત્તિ છે મોક્ષત્વ. અને મોક્ષત્વ એટલે મોક્ષો મેં ભૂલાવી તીવ્ર ઈચ્છા, મારો મોક્ષ થાય. મોક્ષત્વ છે ભાષ્યકાર મહારાજે લખ્યું છે, લોકો ભાષ્યકાર મહારાજે લખ્યું છે, હા ભાષ્યકારે તો લખ્યું છે, પણ ચર્ચા તો કરવા મોક્ષ મોક્ષ મેં ભાઈ તીવ્ર ઈચ્છા પણ સમજી દેવું અંદર કે મારો મોક્ષ થાય એવી અત્યંત તીવ્ર ઈચ્છા. આ બધી સંપત્તિ એવું જરૂરી નથી કે જિજ્ઞાસુમાં જ હોય, જિજ્ઞાસુમાં હોય જ એવો પણ નિયમ નથી, પણ જિજ્ઞાસુમાં જ હોય નથી, બાકીના ઘણા લોકોમાં હોય, એવા સમાજમાં લોકો મળી શકે કે જેમનામાં વિવેક, વૈરાગ્ય અને સમાધિ સંપત્તિ હોય પણ મોક્ષની ઈચ્છા ના હોય. હા, આવું શક્ય છે, કેટલા ઘણા નહીં, પણ છતાં કોઈ કોઈક એવા લોકો હોય ખરા કે જે જીવનમાં કંઈક પણ સિદ્ધ કરી શકતા હશે, જે લોકો ખૂબ ધનવાન થતા હશે, ખૂબ મહા બહુ મોટા ઉદ્યોગપતિ, બહુ બધા મોટા લોકો હોય, એમનામાં ખાસ્સા અંશે વિવેક વૈરાગ્ય જોવા મળે. નિત્ય નિત્ય વિવેક નહીં હોય પણ વૈરાગ્ય ઠીક ઠીક અંશે જોવા મળે, અને સમાજની સંપત્તિ તો બહુ પ્રમાણમાં હોય. કારણ કે પૈસા માટે કે પ્રતિષ્ઠા માટે કે બધા માટે લોકો જે સહન કરતા હોય છે
એમનો ઇન્દ્રિય નિગ્રહ ને મનો નિગ્રહ બધા પ્રધાન પ્રવચનો એમના ચૂંટણી પ્રવાસો. અને આપણે તો કલ્પનામાં ના આવે કંઈથી ત્યાં ત્યાંથી ત્યાંના વિમાનમાંથી ત્યાં ઉડ્યા નથી ને ઉતર્યા ને તરત જ પ્રવચન પાછા વિમાન માં પાછું પ્રવચન જબરદસ્ત સમાધામાં બધું હશે ને એમની અંદર તો કેવી રીતે કરી શકે. જોડે જોડે બીજા નીતિવાળા માણસ આપણા સમાજમાં એવા કેટલાક તરફ ધાર્મિક પુરુષો ને વ્યક્તિઓ હોય કે બહુ જ નીતિથી જીવતા હોય અને પણ એમનામાં મોક્ષની ઈચ્છા ના હોય, બધું બરોબર વ્રત જપ ને તપ ને અનુષ્ઠાન અને બધું ઘણું બધું સંધ્યા જે કે ઘણું બધું કરતા હોય અને સમાજમાં પણ નીતિપૂર્વક જીવતા હોય, એકંદરે ધાર્મિક હોય, ભક્ત હોય, પાપથી ભીનારા હોય, ઈશ્વરનો સ્વીકાર કરનારા હોય, પણ એમાં જ ખુશ હોય, પછી એનાથી એમને અધ્યાત્મ માટેનો રસ કે મોક્ષ કે મોક્ષ માટેનો રસ એવું ના જન્મે આ લોકો પણ હોય છે. એટલે મોક્ષ તો પણ અત્યંત મહત્વનો છે કે મારો મોક્ષ થાય એવી તીવ્ર ઈચ્છા, તીવ્ર ઈચ્છા એટલે દીપ્ત શિખા ન્યાયના માથા ઉપરની જટામાં આગ લાગી હોય, કોઈ એક બાવત ચીરૂટ કરવું જરૂર પીતો હોય ચલમ અને ચલમ કે બે ચાર જણા પીએ એમાંથી જટામાં આગ લાગી ગઈ તો આંખો પડ્યો એકાદ અને આગ લાગી ગઈ તો પછી એ આગને ઓલવવા જતો હોય ત્યારે કે ઉભારો રસગુલ્લા આપી દો મહારાજ, તો મહારાજ રસગુલ્લા તો રાખી મૂકજો મને પાછો આવું છું પણ હમણાં તો ના જ ખાય, તો કોઈ ફોટો પડવાઈ ગયો હોય મેં કીધું મેં છપાવો તમારો ફોટો ને આમ તેમ એક પણ વસ્તુ એના રસ્તામાં આવી જ ના શકે. પૂર્વાશ્રમનો ગૃહસ્થ હોય તેના સંતાનો આવી જાય કોઈ કારણથી કે કોઈ કોઈ ચીજ આવે કોઈ પણ ચીજ આવી જાય તો એને એક જ ચિંતા છે કે કેમ કરીને માથા મારા માથા ઉપર આગ લાગી છે એને બુઝાવું, એટલે પાણીમાં ઝંપલાવવા સિવાય એને કશો જ રસ નથી. કોણ જોશે કેવું લાગશે કે બાવાથી દોડાતો હશે કેવું આ કે સ્વામીજી દોડે છે કેવું લાગે આગ લાગે એટલે ખબર પડે કેવું દોડાય છે, એટલે એ વખતે પછી કશું ચાલે જ નહીં. એટલે આવું દીપ્ત શિખા ન્યાયના માથા ઉપરની જટામાં આગ લાગી હોય ને કેવું બુઝાવવાનું મન થતું હોય. અત્યારે રામકૃષ્ણ પરમહંસ મહારાજ દાખલો આપતા હોય છે કે માણસને કે ભક્ત પેલો શિષ્ય પૂછે કે મહારાજ ભગવાનના દર્શન ક્યારે થશે તો મારા જવાબ જ ના આપ્યો. થોડાક પહેલા પછી એકવાર બે જણા ગંગામાં નાહવા ગયા કલકત્તામાં, ત્યારે બે જણામાંથી બે પડ્યા તો ખરા નદીની અંદર, પછી શિષ્ય પહેલા ડૂબકી મારે પછી ગુરુજી ડૂબકી મારે, તો જેવી શિષ્ય ડૂબકી મારે તો મહારાજે માથા પ્રાર્થ મૂકી દો જે પેલો ધોંધોઈને બહાર નીકળે કે શું કરો છો મહારાજ તમે, કે ભાનભાન છે કે નથી, કેમ થયું શું, અરે હું તો મરી જાત મારું તો ગળું શ્વાસ બંધ થઈ જવા આવી ગયો હતો, એ હું તારા પ્રશ્નનો જવાબ આપું છું કે ત્યાં તને કેવું થયું તું શ્વાસ બચાવવાને માટે પાણીને બહાર નીકળવાને માટે કે રૂંધામણમાંથી છૂટવાને માટે કેવું તને તત્પરતા તાલાવેલી લાગી ગઈ હતી ને એવી તાલાવેલી જ્યારે સંસારમાંથી છૂટવાની લાગશે, જેવું પાણીની અંદર રૂંધાવાય છે એવું લાગ્યું ને એવું સંસારની અંદર રૂંધાવાય છે એવું લાગે કે મારો શ્વાસ બંધ થઈ જાય છે આ આ બ્રહ્મ જ્ઞાન વગર કે વેદાંત વગર વેદાંતના શ્રવણ વગર મારો શ્વાસ બંધ થઈ જાય છે એવું રૂંધાઈ જવાય એવું લાગે. અને હવે કોઈ ક્ષણની રાહ કે આટલું પૂરું થઈ જાય આટલું પૂરું થઈ જાય આટલું પૂરું થઈ જાય હવે કોઈ રાહ હવે હું જોઈ શકું એમ નથી એવું જ્યારે લાગે ત્યારે સમજો કે બ્રહ્મની પ્રાપ્તિની કે ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા થઈ કે તાલાવેલી થઈ મોક્ષત્વ આવી મોક્ષ માટેની તીવ્ર ઈચ્છા. આ બધી વસ્તુઓ એમાં અત્ર વિવેકાદિના વ્રત પ્રભા 77 ના પાના ઉપર નીચેથી બીજી લીટી અત્ર વિવેકાદિના ઉત્તરોત્તર હેતુ તેના આ બધી વસ્તુઓ વિશેષણ છે અધિકારીના વિવેક વૈરાગ્ય સમાધિ સંપત્તિ અને મોક્ષત્વ બધા અધિકારીને વિશેષણ છે પરંતુ ઉત્તરોત્તર હેતુત્વેના તો કયા પ્રકારના અધિકારીના વિશેષણ છે કે વિવેક છે એ વૈરાગ્યનું કારણ છે, વૈરાગ્ય છે શમનું કારણ છે, સમય દમનું કારણ છે, દમ ઉપરતીનું કારણ છે, ઉપરતી તિતિક્ષાનું કારણ છે, તિતિક્ષા શ્રદ્ધાનું કારણ છે અને શ્રદ્ધા સમાધાનનું કારણ છે અને સમાધાન મુમુક્ષાનું કારણ છે. બરાબર એનો અર્થ એવો થયો કે પુષ્કળ કારણ તો મુમુક્ષા જ થઈ નહીં, પુષ્કળ કારણ મુમુક્ષા થઈ ગયો આ સંજોગોમાં. એટલે ઉત્તરોત્તર કારણ હોય તો છેલ્લામાં છેલ્લું એટલે એવું સમજવું જોઈએ પાછું એવું પણ નહીં કે વિવેક વૈરાગ્યનું કારણ છે અને વૈરાગ્ય શમનનું કારણ છે એવું નહીં, વિવેક વૈરાગ્યનું કારણ છે, વિવેક અને વૈરાગ્ય બંને શમનનું કારણ છે. વિવેક એને તો પેલો કહે છે વિવેકની જરૂર નથી વિવેક છોડી દો બરાબર,
એટલે વિવેક છોડી દઈએ અને પછી વૈરાગ્ય રાખીએ, વૈરાગ્ય છોડી દઈએ અને ક્ષમ રાખીએ, ક્ષમ છોડી દઈએ અને દમ રાખીએ ત્યાં. કારણ કે એસએસસી ની પરીક્ષામાં એકલો બગલો ભણવાની જરૂર નહીં ને, એ તો પહેલા ધોરણના કોર્સમાં આવે ને, તો કેજીના કોર્સમાં બરાબર, એક અડે એક બગડે બે, તો એ તો કેજીમાં આવી ગયું. પછી એસએસસી વખત રાખવાનું કે એ બધું રાખવાનું બરાબર. એટલે વિવેક, વૈરાગ્ય, ક્ષમ, દમ, સંપત્તિ, બધું જ, બધા સહિતનો મોક્ષત્વ. મોક્ષની તીવ્ર ઈચ્છા હોય, આગળની સંપત્તિ ના હોય તો શું થાય? વૈરાગ્ય હોય ને મોક્ષની ઈચ્છા ના હોય તો શું થાય? એટલે આ બધી વસ્તુઓનો સમૂહ, આખો આખી સંપત્તિ, વિવેક, વૈરાગ્ય, સમાધિ, સંપત્તિ અને મોક્ષત્વ, આ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે એ અધિકારીનું વિશેષણ છે. આપણે તો પુષ્કળ કારણ જાણવું છે કે માણસ ક્યારે સમજે કે હું અધિકારી છું વેદાંત ભણવાનો. એટલે એ ગેરસમજ ના કરી બેસે પોતાના વિશે. એટલે ક્યારે એને સમજ પડે કે હું અધિકારી છું? આ બધી સંપત્તિ જ્યારે ને, અને સંપત્તિ ત્યારે કહેવાય, આમ 5-15 પૈસા સંપત્તિ ના કહેવાય હા, એટલે વ્યવસ્થિત રીતે હોય, ખાસા પ્રમાણમાં હોય ત્યારે માણસ સંપન્ન કહેવાય. એટલે આ બધી સંપત્તિ જેનામાં પૂરતા પ્રમાણમાં છે, તે શામ અન્વય વ્યતિરેકાભ્યામ બ્રહ્મ જિજ્ઞાસા હેતુત્વમ આહ. તો શાથી કહો છો કે બ્રહ્મ જિજ્ઞાસાનો હેતુ છે એ હવે અન્વય અને વ્યતિરેકથી કહેશે. ભાષ્યકાર મહારાજ કહે છે 77મો પાનો ભાષ્ય છે તે દીધી. તેષુ હિ સત્સો પ્રાપ અપિ ધર્મ જિજ્ઞાસાયાઃ ઊર્ધ્વં ચ શક્યતે બ્રહ્મ જિજ્ઞાસિતુમ જ્ઞાતુમ ચ ન વિપર્યયે. તેષુ હિ સત્સો, આ સાધન સંપત્તિ હોય ત્યારે જ પ્રાગપી ધર્મ જિજ્ઞાસાયાઃ, માણસે ધર્મની જિજ્ઞાસા ન પણ કરી હોય, વર્ણાશ્રમ કર્મનું અનુષ્ઠાન ન પણ કર્યું હોય અને પૂર્વ મીમાંસા ન પણ કરી હોય, છતાં પણ જો એનામાં સાધન ચતુષ્ટય સંપત્તિ હશે તો ઉર્ધ્વમ ચ, અને ધર્મ જિજ્ઞાસા કર્યા પછી પણ થઈ શકે. એ ધર્મ જિજ્ઞાસા કરતા પહેલા, એટલે કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પહેલા, સીધી ભાષામાં એવું થાય એનો અર્થ કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પહેલા પણ કે પછી પણ, પણ જ્યારે એનામાં સાધન ચતુષ્ટય સંપત્તિ હોય ત્યારે બ્રહ્મ જિજ્ઞાસિતમ શક્યતે, તો બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી શક્ય છે. એટલે બ્રહ્મ જિજ્ઞાસા માટે જરૂરી વસ્તુ સાધન ચતુષ્ટય સંપત્તિ છે. ગૃહસ્થાશ્રમ અથવા કોઈ પણ વર્ણ કે આશ્રમ, એટલે જુઓ આ બહુ સ્પષ્ટ વિધાનો છે કે બ્રહ્મ વિદ્યા માટે અધિકારી કોણ? સ્ત્રીઓનો અધિકાર ખરો કે નહીં? બ્રાહ્મણ સિવાયનાનો અધિકાર ખરો કે નહીં? કે બ્રહ્મચારીનો કે બીજાનો અધિકાર ખરો કે નહીં? તો એ તો અત્યંત સ્પષ્ટ અવધિ આપ્યો છે. અવધિ સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ તો બ્રહ્મની ઈચ્છા કરવી બસ. એટલે માણસોને એવું લાગતું હોય ને ઘણી વાર કે મારો તો અધિકાર નથી, મારથી ના આવાય, કંઈ મંદિરમાં જવું હોય કે કંઈ આકર્ષક કરવું હોય, મારા હનુમાનજી માટે કે માતાઓ બહુ મુશ્કેલી હોય છે, બહેનોથી હનુમાનજીના મંદિરમાં દર્શન કરાય કે દર્શન કરાવવા વાંધો હોય મને ખબર નથી ભાઈ હા, પણ કે હનુમાનજીના મંદિર વિશે લોકોને તકલીફ છે ખરી, કે બહેનોથી દર્શન કરાય કે નહીં, એવું શું થશે? શિવજી નહીં આવું છે કે શિવજીનું ના થાય અને હનુમાનજી નહીં ના થાય, આવું કંઈક હોય છે ખરું કે ના થાય? એટલે એ લોકોને બહુ ચિંતા હોય કે આપણે અધિકારી ખરા કે નહીં, આપણાથી આમ થાય કે ના થાય, મહાદેવજીને અડકાય કે નહીં, મહાદેવજીને પાછું નિર્માજે પણ ના લેવાય એવું અપેક્ષા, કે શિવજીનો પ્રસાદ ના લેવાય પેલા ઠાકોરજી, આવું કંઈક મને બધું યાદ નથી રહેતું આવું, પણ કંઈક આવું છે ખરું કે શિવજીનું કંઈક ખબર નહીં, કદાચ એવું છે. તો એ પેલો હા યસ, એ તપોધન બ્રાહ્મણ જઈ શકે, પણ પેલો પ્રસાદ પણ હોય ને કંઈક આપે તો પણ એ ખવાય નહીં, સમથિંગ અવિક છે ખરું, બહુ યાદ નથી મને. એટલે આપણે અધિકારી ખરા કે નહીં? આ લોકોને હવે એવું કેમ પ્રશ્ન થાય એ મને ખબર નથી, પણ થતો હોય છે, હું જોઉં છું કે અમુકમાં અધિકારી ખરા કે નહીં, અમુકમાં અધિકારી ખરા કે નહીં, અમુકમાં અધિકારી ખરા કે નહીં, તો કદાચ કરીને એવો પ્રશ્ન થાય કે બ્રહ્મ જિજ્ઞાસામાં અમે અધિકારી ખરા કે નહીં, તો એને માટેનો આ અત્યંત સ્પષ્ટ જવાબ છે, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી બસ. સાધન ચતુષ્ટય સંપત્તિ હોય એટલે માણસ અધિકારી થઈ ગયો.
પછી પછી એ ગમે તે હોય કે ગમે તે ના હોય, બીજી કોઈ અપેક્ષા કે આવશ્યકતા કે શરત છે જ નહીં. એકમાત્ર શરત એટલી છે કે માણસ સાધન ચતુષ્ટય સંપન્ન હોવો જોઈએ. જે શરતો છે જ્ઞાતિ વગેરેની, વર્ણ વગેરેની કે બીજી જે કોઈ શરતો હોય, એ શરતો સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની છે. કે એમના મત પ્રમાણે, શાસ્ત્રોક્ત મત પ્રમાણે, વૈદિક મત પ્રમાણે, વૈદિક સમજ પ્રમાણે, કે જે માણસ વર્ણાશ્રમ ધર્મમાંથી પસાર થયો છે એનામાં જ સાધન ચતુષ્ટય સંપત્તિ જન્મશે. અને એ પસાર તો થઈ શકે કે સ્ત્રી શુદ્ર ના હોય, ત્રણ વર્ણ વાળો હોય, ને જનય કરી હોય, ને બધું યજ્ઞ આગળ કર્યા હોય, પછી સાધન ચતુષ્ટય સંપત્તિ જન્મી શકે, એ સિવાય ના જન્મી શકે. એટલા માટે અધિકારીત્વ, તો અધિકારીત્વ કર્મને માટે છે. અધિકારીત્વ, અધિકારીત્વ બ્રહ્મ જિજ્ઞાસામાં અધિકારીત્વ નથી. વર્ણાશ્રમની દ્રષ્ટિએ જ અધિકારીત્વનો કે અનધિકારીત્વનો પ્રશ્ન છે, એ કર્મને લાગે વળગે છે ત્યાં સુધી છે, બ્રહ્મને કે બ્રહ્મ જિજ્ઞાસાને લાગે વળગે છે ત્યાં સુધી નથી. બરાબર છે. શ્રેષ્ઠ કર્મની અભિરત, અને એમાં પણ કર્મની બાબતમાં પણ, તો પછી કર્મ અંતઃકરણ શુદ્ધિ માટે ખરું કે નહીં? કે કર્મ અંતઃકરણ શુદ્ધિ માટે ખરું, તો પછી એમાં પણ અધિકાર ખરો કે નહીં? શ્રેષ્ઠ કર્મની અભિરત સંસિદ્ધિમ લભતે નરહ. કયું કર્મ કરવાથી અંતઃકરણ વધારે શુદ્ધ થાય એવો નિયમ નથી. તો હું બ્રાહ્મણ કરે છે એ શંકર ભગવાનની પૂજા કરું કે પુરુષ કરે, અમે રહી જઈશું. ગાયત્રી કરવાનો અધિકાર બ્રાહ્મણ અને પુરુષને જ છે, અને અમને નથી ધારો કે તો જ એમના જેવી શુદ્ધિ અમારે તો નાશ થાય, એનું શું કરવાનું? કે શ્રેષ્ઠ કર્મની અભિરતા સંસિદ્ધિમ લભતે નરહ. પોતાના વર્ણ અને આશ્રમને વફાદાર રહીને માણસ કર્મ કરતો હોય, નિષ્કામ કર્મથી શુદ્ધિ થાય છે ભાઈ. અમુક કર્મ કે પેલું કર્મ શુદ્ધિ એમથી આ સ્કીમ સમજાય ને તો આ બધા પ્રશ્નો રહે જ નહીં. અશુદ્ધિ કઈ છે? સકામતા અશુદ્ધિ છે. શુદ્ધિ કઈ છે? નિષ્કામતા શુદ્ધિ છે. બસ. અને તો નિષ્કામતા પ્રાપ્ત કરવા માટે જે કંઈ કરી શકાય એ બધી વસ્તુઓ કરવાનો અધિકાર દરેકમાં છે. એને માટે દરેકમાં જુદી જુદી વસ્તુ હોય તો જુદી વસ્તુ હોય, પણ મારે તો સકામતા છોડવી છે, નિષ્કામતા પ્રાપ્ત કરવી છે. બસ. નિષ્કામતા પ્રાપ્ત કરવા બધાનો અધિકાર છે. અમુક કર્મમાં અમુકનો છે અને બીજા બીજાનો છે, પણ નિષ્કામતા મેળવવામાં બધાનો અધિકાર છે. અને નિષ્કામતા પછી બ્રહ્મ જિજ્ઞાસા જન્મે, બધાનો અધિકાર છે. બ્રહ્મ જિજ્ઞાસા જન્મે, જો બ્રહ્મ જિજ્ઞાસા જન્મે તો બ્રહ્મ વિચાર કરવામાં બધાનો અધિકાર છે. ઉત્તમ સહજાવસ્થા, પ્રશ્ન એવો છે એમનો કે બ્રહ્મ જિજ્ઞાસા પણ હોય અને માણસ નિષ્કામ ભાવથી જપ તપ ને પૂજા પાઠ ને બધું પણ કરે તો ચાલે કે નહીં? એનો ઉપવાસ તો કોઈ જગ્યાએ આવતો નથી, હા, બાય ધ વે. પણ એના સિવાયની વાત કરો છો કે જપ તપની વાત કરી આપણે, તો એનો જવાબ આપું છું. ઉત્તમ સહજાવસ્થા, દ્વિતીય ધ્યાન ધારણા, તૃતીય પ્રતિમા પૂજા, હોમયાત્રા, ચતુર્થીકા. સહજ અવસ્થા એટલે કોઈ પ્રકારના આયાસ વગર જો મનુષ્ય પોતાના બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠ રહી શકતો હોય ઉત્તમ વસ્તુ છે. ના જ રહી શકતો હોય તો પ્રયત્નપૂર્વક પણ એ જ કામ કરે. કરવાનું એને એક જ કામ છે કે બ્રહ્મમાં નિષ્ઠ થવું. એટલે સહજ ભાવે થઈ શકતો હોય ઉત્તમ છે. ના થાય તો ધ્યાન ધારણા કરે એ એને માટે કરે કે જેથી કરીને એ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થાય. પછી એ પણ જો ના કરી શકાય તો તૃતીય પ્રતિમા પૂજા, તો પછી એ પ્રતિમાની પૂજા વગેરે કરે. હોમ યાત્રા ચતુર્થીકા, યજ્ઞ આગાદી અને યાત્રા વગેરે તો અત્યંત, એટલે જો આપણે આપણી સમાજની કે સંસારની સરખામણીમાં જોઈએ ને, આપણે કે કોઈ યાત્રા કરનારો છે કે યજ્ઞ કરનારો છે ઉત્તમ ભક્ત છે, બરાબર છે? કારણ કે બીજા મોટા ભાગના સમાજના લોકો તો ખાવા પીવામાં ને ભોગવા ને બધામાં પડ્યા હોય, એટલે એમની દ્રષ્ટિએ એક માણસ ખર્ચો કરે યજ્ઞ કરવો એટલે કેટલો બધો ખર્ચો કરવો? તો આટલા બધા પૈસા જે માણસ યજ્ઞ ભગવાન માટે ખર્ચી શકે, માની લો કે ભગવાન માટે જેને માટે કરતો હોય તે, પણ માની લો કે પ્રામાણિકતા પૂર્વક એ ભગવાન માટે જ ખર્ચે છે, યજ્ઞ માટે જ ખર્ચે છે, અને એવું બધું કરતો હોય તો આપણને કેટલો બધો ઉદાર છે, કેટલો સેવાભાવી છે, કેટલો ધાર્મિક છે, કેટલો ભક્ત છે, કેટલો શ્રદ્ધાળુ છે, ને આટલું બધું ઘી અંદર હોમી દેવું અગ્નિમાં કે નાની વસ્તુ તો નથી. અને શાંત ચોપડીમાં કહ્યું છે એટલે બસ, બ્રાહ્મણે કીધું કે આટલું ઘી મૂકો. અરે આટલો ઘી તો કે લવાતું હશે? આટલું 5 કિલો ઘી અમે તો જિંદગી ખાતા નથી. 5 કિલો ઘી યજ્ઞ નાખી દેવાનું, એક સેકન્ડ ની અંદર બધું હમી દેવાનું. તો જબરદસ્ત શ્રદ્ધા હોય ત્યારે માણસ કરી શકે. શ્રોતો શ્રદ્ધામ બધવા. એટલે સામાન્ય સમાજની કે મનુષ્યની સરખામણીમાં જોઈએ તો યજ્ઞ આગાદી કરવા અને યાત્રાઓ કરવી, દર વર્ષે માણસ મહિનો યાત્રા કરવા જતો હોય તો આપણે કહીએ કે મહાન ભક્ત છે. એટલે આમ આમ નીચેની દ્રષ્ટિએ જોઈએ તો આ ઉત્તમ વસ્તુ છે, પણ અધ્યાત્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો હોમયાત્રા નંબર છેલ્લામાં છેલ્લો છે.
બરાબર છે. એના પછી જો હવે એટલે માણસ બેસી ના શકતો હોય એક જગ્યાએ, તો પછી યાત્રા કરે ને હોમ કરે ને ફર ફર કરે, થોડુંક બેસી શકતો હોય એક જગ્યાએ બેસીને પૂજા કરે, એ પણ અઘરું છે. કારણ કે એમાં મળે મદદ, ફૂલ ચોટી લાવન ચાર ચારનું કરીએ, થોડી પ્રવૃત્તિ મળે, કલાક બે કલાક 100 નામ ચડાવ્યા ને 1000 નામ ને 1,00,000 નામ ને અર્ચના ઉપર કર કરીએ, તો એટલે બેસવાની ધીરજ અને શાંતિ જોઈએ ને વ્યક્તિત્વમાં. અઘરું છે પણ છતાંય એ પૂરતું નથી, એનાથી ઉપર પણ કશું છે. હવે એમાંય પૂજા ઉત્તમ સ્તવાદ ઉચ્ચમંદત ચિત્ત જમ જપ ધ્યાન ઉત્તમમ. ધારો કે આપણે હોમ યાત્રાની વાત બાજુએ રાખીએ અને ધારણા ધ્યાનને બાજુએ રાખીએ, પણ માત્ર આપણે જેમાં જોડાયેલા છે જપ તપ ને પૂજા એ વસ્તુની વાત કરીએ, તો એમાં શું? ઉત્તમ સ્તવાદ ઉચ્ચમંદત, સૌથી પહેલા મોટે મોટેથી પાઠ કરવા. કારણ કે આપણે મનમાં કરીશું મન બીજે જતું રહેશે, એટલે મન બીજે જતું રોકવું હોય તો સામે ભગવાનનો વિગ્રહ રાખવો પાછો. કારણ કે ભગવાન સામે હોય તો આંખોને જોવાનું કશું જ મળે અને જીભને બોલવાનું મળે, આમ આખા વ્યક્તિત્વને આપણે જોડવું છે. એટલે હું કહું છું એક પ્રકારે સ્કીમ સમજાશે ને તો આ બધી મુશ્કેલીઓ ઘણી ઓછી થઈ જશે. પ્રશ્નો આપણે શ્રદ્ધાપૂર્વક કશું ના, એમાં શ્રદ્ધા બધાનો પ્રશ્ન થઈ આવતો, તો શ્રદ્ધાપૂર્વક કશું કર, આ તો હું તમને કહું છું સમજવા માટે, હા, કે શ્રદ્ધાની એ શું કરશે એ અર્થમાં જરૂર નથી. બરાબર છે? કયા અર્થમાં શ્રદ્ધાની જરૂર નથી, કેમ કરીશું ને આમ થઈ જશે એ અર્થમાં શ્રદ્ધાની જરૂર નથી. ભગવાનનું ભજન કરવું ને ભગવાન કૃપા કરશે એ અર્થમાં શ્રદ્ધાની જરૂર છે. બરાબર? ભગવાનનું ભજન કરીએ ને ભગવાન કૃપા કરે એ અર્થમાં શ્રદ્ધા રાખીએ આપણે. શ્રદ્ધાની ક્યાં જરૂર નથી કે હું જપ કરું કંઈક થઈ જશે, પછી હું એવું કહ્યું છે કે 1,00,000 કરું તો થઈ જાય, એટલે 1,00,000માં 99,000 કરું તો નાશ થાય, 1,00,000 પૂરા 1,00,000 થાય તો જ થાય. તો જો આ જગ્યાએ હું શ્રદ્ધાની જરા ચિંતા કરું છું, કારણ કે દરેકે દરેક મંત્ર એની અસર કરે જ છે, અને માટે 1,00,000માં પૂરો થશે ત્યારે જ કશુંક થશે. એવી કશી તો એ જ્યાં દૃષ્ટ ફળ મળતું હોય ત્યાં પછી શા માટે આપણે આવી ચિંતા કરવી જોઈએ શ્રદ્ધાની? દૃષ્ટ ફળ હોય કે ખાધું એને પેટ ભરાય તો શ્રદ્ધા રાખવી પડે કે ખાઈશ તો પેટ ભરાશે. બરાબર છે? એ જ્યાં દૃષ્ટ ફળ છે ત્યાં શ્રદ્ધાનો પ્રશ્ન નથી આવતો. આપણે મોટા અવાજે જ્યારે જપ કરીએ કે સ્તોત્ર, જપ કરવામાં મન નથી લાગતું તો સ્તોત્ર પઠન કરીએ, 1,00,000 મોટો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને એ પાસે વાણીવિલાસ પ્રેસમાં પાઠ કરી નાખીએ, મોટો પાઠ કરી નાખીએ એટલે 1.25 કલાક ચાલે અને મોટે મોટે સરસ રીતે ચોખ્ખા શુદ્ધ ઉચ્ચાર સાથે અને મોટેથી જ બોલવું, પાછી બધાને સંભળે, માઇક મૂકો વાંધો નહીં, બધાને સંભળાય. એટલે શું થાય કે આપણને એક ગૌરવ પણ થાય કે જો કેવો સરસ પાઠ કરો છો, એ બહાને પણ આખું વ્યક્તિત્વમાં લાગે. તો આપણે આપણી આ જે પ્રક્રિયા છે ને, જુઓ ફરી એકવાર આજનો દિવસ આમાં જવા દો, ચાલો મારી ઈચ્છામાંથી પણ કંઈ વાંધો નહીં. આ આખી પ્રક્રિયા પ્રસન્નતા કે આનંદને માટે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની છે. આધ્યાત્મિક સાધનાનો અર્થ સમજો, આધ્યાત્મિક સાધના એટલે પ્રસન્નતા કે આનંદને માટે સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી, આટલી જ આધ્યાત્મિક સાધના છે. બાકીની બધી વસ્તુઓ મોડલ કે પ્રક્રિયાઓ છે જેને જોડી નાખી છે. જો માણસ આટલું કરી શકતો હોય તો એને કશાની જરૂર નથી. પણ અનુભવી શાસ્ત્રો, શાસ્ત્રોનું વિશાળ દર્શન છે, એ બધા સર્વજ્ઞ છે, મહાપુરુષો એમને અનુભવી આવ્યા છે શાસ્ત્રોને, પરંતુ એમના પોતાના પણ સાધનાના ઘણા અનુભવો છે. એના આધારે પછી અમે સ્કીમો આપી કે તમે આ પ્રમાણે કરો તો તમને આનંદ કે પ્રસન્નતા માટે સ્વતંત્ર થવામાં ઘણી બધી સહાય મળી શકશે. બરાબર? આટલા એટલે એ બધા મોડલ કે પ્રક્રિયાઓ કે બધી વસ્તુઓ સ્કીમ એમણે આયોજનો કે બધી વસ્તુઓ મૂકી જેથી આપણને મદદ મળી શકશે, એમાં ફેરફાર થઈ શકે દરેકના વ્યક્તિગત અનુકૂળતા પ્રમાણે, જેવું વ્યક્તિત્વ એ પ્રમાણે. પરંતુ સૌથી પહેલા માણસને આપણે આનંદ માટે બધા શબ્દ સ્પર્શ રૂપ રસગંધ બધી જ્ઞાનેન્દ્રિયો ઉપર અને બધી કર્મેન્દ્રિયો પર આધારિત છે. માણસને સુખ માટે માત્ર જ્ઞાનેન્દ્રિયો જ નહીં, બધી કર્મેન્દ્રિયો ઉપર પણ આધારિત છે. કે હાથને ખાલી આમ મૂકી જ રાખવાનો હોય તો મજા આવે, બાકી બધી છૂટ. હા, કે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ બધા ભોગો ભોગવવાના ખરા, પણ તમારે હાથને કશું નહીં કરવા. તો ગમે આપણને, તમારે હાથથી જે કરવો ખાલી પગથી કરશો ચાલવાની. વિચાર કરો, કર્મેન્દ્રિયોનો પણ આપણી પ્રસન્નતામાં ઘણો મોટો રોલ છે. આપણને ખ્યાલ નથી, આપણને કલ્પના નથી કે ફૂલ ચોંટવામાં પણ આનંદ છે. એ એ ભગવાનની પૂજા થઈ એનો આનંદ પછીનો છે, પણ સરસ ફૂલ આપણે અડક્યા, સરસ ફૂલને ચૂંટ્યું
સરસ ફૂલ ને જોયું, સરસ ફૂલ પાસે પસાર થયા, એક બગીચામાંથી પસાર થયા, એનો પણ આનંદ છે. વાહ કેવા સરસ ફૂલ છે, અરે વાહ હું અડકી શકું, હો અડક્યો, કેવું સરસ છે, સરસ સરસ છે. એને ચૂંટ્યું, કેવું સરસ છે, હું મારા હાથમાં લઈ જઉં છું, એનો આનંદ છે. છાપડીમાં ફૂલ ભરું છું, હું છાપડીમાં ફૂલ લઈ જઉં છું, એનો આનંદ છે. હું ભગવાન પાસે મૂકું અને ભગવાનને સામો જો. આ બધું આપણે તો બહુ જાણતા નથી. પેલા પતિ પત્ની જે પતિ પત્ની હોય ને, પણ પ્રેમ કરનારા હશે, પતિ પત્ની હોય કે ના હોય, પણ જ્યાં પ્રેમ હોય ને ત્યાં તમે જુઓ કે પેલી સ્ત્રી કે પુરુષ કે વોટ એવર જે સંબંધ હોય છે, માં બાળક પણ હોઈ શકે, આ હાલનો આઈડિયા, પણ જ્યાં પરસ્પર પ્રેમ છે ત્યાં તમે એક ફૂલ લઈને નાખો, અને ફૂલ આપવું એટલું પૂરતું નહીં, સામે જુએ તો સામે બે નેત્રો સ્મિત કરે, કાં તો જરા મુખારવીને હાફે ને સ્માઈલ આપે, કશું. પણ એ લાવવાને મૂકવાની કેવી ધન્યતા છે. હું સામ ગુરુ શિષ્ય, સ્વામીજી માટે હું સરસ ફૂલ લઈ આવ્યો કે લઈ આવી, જો લોકો પગે લાગે તો બધા પગે લાગે આમ જુએ કે સામે જોયું, આપણે પગે જ લાગવાય, પગે લાગે પૂરું થઈ ગયું, પણ ના સ્વામીજી જુએ નોંધ લે, સ્વામીજી કેમ ચોખ્ખું છે, પછી હા જેનિટ ઇઝ સમથિંગ એવું હોય, એમાં કઈ ચિંતા, આપણે ખાલી નોંધ લઈએ છીએ, બરાબર છે. આપણે કશી કોઈ પ્લસ માઇનસ ટીકા નિંદાની વાત જ નથી કરતા. હાઉ ધ થિંગ્સ વર્ક, કે વ્યક્તિત્વને જેટલું સમજીશું અને સ્કીમને જેટલી સમજીશું એટલું ગોઠવી શકીશું. એ અર્થમાં હું શ્રદ્ધાની વાત કરું છું કે શ્રદ્ધા બધાનો પ્રશ્ન જ નથી, પાંચ ને પાંચ દસ જેવી વસ્તુ જેમાં શ્રદ્ધાની ક્યાં વાત છે, એ માટે હું કહું છું કે શ્રદ્ધાનો સવાલ નથી. અદૃષ્ટ મળશે એને મારે શ્રદ્ધા રાખવી, અદૃષ્ટ મળશે જ, કારણ કે શાસ્ત્રની સ્કીમ છે એટલા માટે. પરંતુ ધ વે ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક, એમાં કોઈ શ્રદ્ધાનો સવાલ નથી આવતો, કારણ કે આ સીધી વસ્તુઓ છે. તો જુઓ, આપણી બધી કર્મેન્દ્રિયોથી કર્મ કરીએ છીએ એનો પણ આનંદ છે, આપણી જ્ઞાનેન્દ્રિયથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એનો પણ આનંદ છે. હવે આપણે શું કરવું છે કે બધી કર્મેન્દ્રિયો અને બધી જ્ઞાનેન્દ્રિયોમાં આનંદ પર આધાર રાખવામાંથી મુક્ત થવું છે, બરોબર. આ આપણી પ્રક્રિયા છે કે આનંદને માટે, પ્રસન્નતાને માટે હું એટલે પેલો ઉત્તમ પુરુષ, કેપિટલ આઈ હું, એ સ્વતંત્ર હોઉં. અત્યારનો તો હું ઇઝ બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ, BMI અને PFT અને OET, ઓબ્જેક્ટ ઇમોશન થોટ, PFT પર્સિયર ફિલર થિંકર, અરે વાહ, અને અને શું ઓ BMI બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ આવડી ગયો, BMI PFT અને શું ઓબ્જેક્ટ ઇમોશન થોટ OET. તો મોટામાં એટલે આ આ મારી જિંદગી છે કે બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ એટલે શરીર મન અને બુદ્ધિ આ હું છું, અને PFT પર્સિયર ફિલર થિંકર, પર્સિવર એટલે ગ્રહણ કરનારો, જ્ઞાતા, ફિલર એટલે લાગણીના સ્તર ઉપર લાગણી અનુભવનારો, થિંકર વિચાર કરનારો, અને ઓબ્જેક્ટ ઇમોશનને થોટ્સ એનું પરસેપ્શન કરે. તો ઓબ્જેક્ટ્સ એટલે પર્સિવર છે, ઓબ્જેક્ટ્સનું પદાર્થોનું ગ્રહણ કરે, પેલો ફિલર છે એ ઇમોશનનું ગ્રહણ કરે, અને થિંકર છે થોટનું ગ્રહણ કરે, બરાબર છે. આટલી આપણી જિંદગી છે. હવે આ બધા સિવાયનો હું એને પ્રસન્ન કરવો છે આપણે. અત્યારે પ્રસન્ન થવા માટેનો આખું માળખું આપણે આખાને પ્રસન્ન, આપણને એમ કે ઘર પ્રસન્ન થાય, હા મારે ખુશ થવું છે, મને એમ કે ઘરને ચમાચમ ખુશ કરી દો તો હું ખુશ થઈ જાઉં, એવું અત્યારે છે કે આ મારું ઘર છે અને આખા ઘરને ખુશ કરવા માંગુ છું, અને ઘરને રંગો તો હું ખુશ થઈ જાઉં, આંખો સરસ સરસ જુએ તો હું ખુશ થઈ જાઉં, કાન સરસ સાંભળે હું ખુશ થઈ જાઉં. કે આપણે ખરેખર જે બ્રહ્મ જ્ઞાનનો અર્થ આપણી ભાષામાં આ થશે કે પ્રસન્નતાને માટે હું સંપૂર્ણ સ્વતંત્ર હોઉં, હું ઓબ્જેક્ટ ઇમોશન અને થોટ આ શબ્દો ઓળખી ગયા ને, એટલે હું હવે એ આપણા બળદાસ સ્વામીજીનું આવું એક બોર્ડ હતું, અને એ પ્રવચનમાં હંમેશા એ પાટિયું લઈને જતા અને સ્ટીકર રાખતા અને એમ બતાવતા OET PFT, બરાબર છે. હવે એ ભાષામાં જો વાત કરું તો ઓબ્જેક્ટ ઇમોશન અને થોટ, પરસીવર ફિલર અને થિંકર, અને એટલે પહેલું BMI, તો ઓબ્જેક્ટ ઇમોશન અને થોટ, BMI બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ, અને PFT પરસીવર ફિલર અને થિંકર. આ નવે વસ્તુને કાઢી મૂકવી છે મારે, પણ ખુશીને કાઢી મૂકવી નથી. એટલે માની લો કે મારી ખુશી આ નવ વસ્તુ પર આધારિત છે, બરાબર. ઓબ્જેક્ટ પદાર્થ કયો છે એ હોય તો હું ખુશ થઉં, ના હોય તો ના થઉં. ઇમોશન અમુક પ્રકારની લાગણી હોય તો ખુશ થવું, અમુક હોય તો ના થવું. થોટ અમુક વિચાર હોય તો ખુશ થવું, અમુક હોય તો ના થવું. બોડી શરીર અમુક પ્રકારનું હોય તો ખુશ થવું, અમુક હોય તો ના થવું. માઇન્ડ મારું મન અમુક રીતનું હોય તો ખુશ થવું, મન ઊંઘી જાય તો ખુશ ના થવું. થોટ BMI ઇન્ટેલેક્ટ
બુદ્ધિ હોય કે ના હોય, આધારે ખુશી ના ખુશી હોય. અને પર્સિયર ફિલર થિંકર, હું પરસેપ્શન કઈ વસ્તુનું કરું છું એ મારા સુખ દુઃખ નો આધાર હોઈ શકે. ફિલર, હું કઈ વસ્તુ લાગવા અનુભવું છું, લાગણીઓ નથી અનુભવતો એના આધારે સુખી દુઃખી હોઈ શકું. થિંકર, શું વિચારું છું એના વિચારો એના આધારે સુખી દુઃખી હોઈ શકું. અત્યારે મારા સુખ દુઃખ નો આધાર લેટસ છે આ નવ વસ્તુ પર છે. નવે વસ્તુમાંથી મારે મુક્ત, નવી વસ્તુને છોડવી છે. અને સુખને છોડવું નથી. અત્યારે શું થાય છે, જે એક વસ્તુને છોડું સુખ જતું રહે છે, શરીર છોડું સુખ જતું રહે, ઓબ્જેક્ટ છોડું સુખ જતું રહે, કારણ કે સુખ ઓબ્જેક્ટમાં બેઠું છે. મારે સુખને રાખવું છે અને આ નવ વસ્તુને છોડવી છે. આ આધ્યાત્મિક સાધના છે. ધાર્મિક સાધના એવી છે કે ભગવાન કૃપા કરે અને નવી વસ્તુ અનુકૂળ હોય. ધાર્મિક સાધના એવી છે કે ભગવાનને પ્રસન્ન કરું, ભગવાન કૃપા કરે અને નવી વસ્તુ અનુકૂળ હોય અને હું સુખી થઉં. જે દુનિયાને અનુકૂળ બનાવીને સુખ સુખી થવું આ લોક અને પરલોકમાં એ ધર્મ છે. ધર્મ એ મને સુખને મારા કરતા બીજે છે ને મેળવવું છે. ધર્મમાં મારા કરતા અન્યત્ર રહેલા સુખને મેળવવાની પ્રક્રિયા છે. મારા કરતા ભિન્ન ઈશ્વરને પ્રસન્ન કરીને એની કૃપા દ્વારા મારાથી અન્યત્ર એવા સુખને પ્રાપ્ત કરવું એ ધર્મની સાધના છે. મારા કરતા ભિન્ન એવા ઈશ્વરને પ્રસન્ન કરવા દ્વારા મારા કરતા અન્યત્ર રહેલા સુખને પ્રાપ્ત કરવાની સાધના એ ધર્મની સાધના છે. જ્યારે મારું સ્વરૂપ એવા ઈશ્વરની કૃપા દ્વારા, એમાં કૃપા માંગીએ જ છે, આત્મભાવેને પૂજે, હું આત્મભાવથી મારા નારાયણને પ્રસન્ન કરવા માંગુ છું, તો મારું સ્વરૂપ છે એવા ઈશ્વરની કૃપા દ્વારા જ્યારે હું મારાથી અભિન્ન કે મારું સ્વરૂપ એવા સુખને ડિસ્કવર કરવા, એનું ઉદ્ઘાટન કરવાનો પ્રયત્ન કરું છું, બરાબર, મારા સુખ સ્વરૂપનું ઉદ્ઘાટન કરવાની સાધના આત્માની કૃપા દ્વારા કરવા માંગુ છું, એનું નામ આધ્યાત્મિક સાધના છે. જે પહેલી તો ફૂટપટ્ટી આ નક્કી થઈ જ જશે કે હું જે સાધના કરું છું એમાં મારો અપ્રોચ કયા પ્રકારનો છે, કે મારાથી અન્યત્ર સુખને લાવવાની ઈચ્છા છે, મારાથી ભિન્ન ઈશ્વરની કૃપા મેળવવી છે, તો ધાર્મિક સાધના થઈ ગઈ. અને જો મારી જાતના આત્માની કૃપા મેળવવી હોય અને મારે મારે મારા સ્વરૂપ સુખ સ્વરૂપનું ઉદ્ઘાટન કરવું હોય તો એ આધ્યાત્મિક સાધના છે. પીએસટી, પર્સિયર ફિલર થિંકર, આ ક્રમમાં છે. ઓઈટી, પીએસટી અને બીએમઆઈ એ ક્રમમાં હોય છે. તો એટલે આપણે આ આપણી આધ્યાત્મિક સાધના છે, જેમાં અત્યારે એવું થાય છે કે એક પણ વસ્તુ જતી રહે તમારું સુખ જતું રહે. નીકળો જાય એટલે સુખ એની જોડે જાય, પૈસા જાય સુખ એની જોડે જોડે જાય, બંગલો જાય સુખ એની જોડે જોડે જાય. અત્યારે મારું સુખ વસ્તુની જોડે જોડે ચાલવા માંડે છે. એટલે મારે સાધના એ કરવી છે. અને જ્યારે જશે ત્યારે જોયું જશે એવું નથી કરવું મારે. એ જાય ત્યારે હું એની સામે જોતો રહી જઈશ. એના કરતા હું આજે અત્યારે જ આ બધી વસ્તુને રજા આપી દેવા માંગુ છું કે તું જઈશ, પછી તારા વિરામાં હું રડીશ અને ચલાવી લઈશ. એના કરતા હું તને આજે જ રજા આપી દઉં છું, તું જઈ શકે છે અને મારી ખુશીને હું જાળવીશ, તારા વગર પણ હું ખુશ રહી શકીશ, બરાબર છે. આ આપણે કરવું છે. એ કેવી રીતે કરવું એની પ્રક્રિયા આપી કે ભાઈ પહેલાં તમે ઘરમાં 24-12-365 દિવસ ખાઈ પીને ટીવી જોઈને મહિના પત્ની બાળકોને બધામાં વિશાળ વટવૃક્ષમાં રહીને જ ખુશ થતા હતા, તો મહિનો યાત્રા કરો, બરાબર. તો ઘરમાંથી છૂટ્યો, યાત્રા એ વખતના નિયમ પ્રમાણે, અત્યારના નિયમ પ્રમાણે નહીં. તો વિમાનમાંથી ઉડ્યા, યાત્રા કરીને આ ટપ્પ ત્યાં પડ્યા અને દર્શન કરીને ટપ્પ ઉડીને પાછા આવી ગયા, એવી યાત્રા નહીં. ચાલતા ચાલતા જવાનું, જાય ત્યારે જુહાર, જીવે મર્યાને જુહાર કરીને જવાનું અને પાછા આવ્યા તાવે ચંપલ નહીં પહેરવાનું. ચાલતા 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 કાશી ગયા ને હિમાલય ગયા ને આમ તેમ કર્યું બધું, પણ 2-5-15 મહિને પાછા આવ્યા તાવે ના આવ્યા તો કશો વાંધો નહીં. આવી યાત્રા એટલે શું થશે, આસક્તિ છૂટશે. ઘર વગર ચાલે, ભોગ વગર ચાલે, પૈસા વગર ચાલે, સ્વજનો વગર ચાલે, એવી યાત્રા. એવી રીતે યજ્ઞ, યજ્ઞમાં ખૂબ બધું આપવાનું થતું, ખૂબ દાન. અને એમાં પણ ઘણી વાર આ લોક, એટલે શું થયું કે આ લોકમાં જે સંપત્તિ આપણે પ્રાપ્ત કરી, સંપત્તિથી ભોગ કર્યો હોત એનું દાન કર્યું આપણે, તેમાંથી આસક્તિ છૂટી. આ બધી પ્રક્રિયાઓ આપણે શું સમજીએ છીએ કે ફળ મેળવવા માટે છે. ફળ બાય ધ વે છે, ખરેખર એ આસક્તિ છોડવા માટે છે. પણ આપણને એમ કે આસક્તિ છોડવા માટે કોઈ કશું કરે જ નહીં. એટલે યજ્ઞ આગાથી યાત્રા વગેરે છે ને, ભાઈ પુણ્ય મળશે, ફળ મળશે, એટલા માટે કરો. દીકરો મળશે, દીકરી મળશે, પૈસા મળશે, એટલે એટલે માણસ, એટલે આપણે એ સમજ્યા નહીં બિચારા. કારણ કે આપણે શાસ્ત્રો એવું કહ્યું કે આ ફળ માટે આ વસ્તુ છે,
ખરેખર આસક્તિ છૂટવી એ ફળ છે, પણ આસક્તિ છોડવા માટે માણસ નાશ કરે તો એને કહ્યું કે સારું તો ફળ માટે કર, પછી આપોઆપ આસક્તિ છૂટતી જશે, એને ઓળખાણ પડી જ ના, એટલે એની પેલી ફળની આસક્તિ વધતી જ ગઈ. આસક્તિ છોડવા માટે સમજ ના પડી કે ફળની આસક્તિ વધતી જ ગઈ. પરંતુ હવે આપણે સમજીએ કે આ સ્કીમ આવી છે, તો હોમ યાત્રા કરે તો 12 મહિને કે 2-5 વર્ષે જ્યારે એકવાર યાત્રા કરે કે હોમ કરે ત્યારે એટલા વખત પૂરતી આસક્તિ છોડે, પછી પાછો આવીને સરખો થઈ જાય. પછી બધાની જેમ પંચકેશ વધારે વખત બાવત થઈ ગયો હોય, ભિક્ષા માંગતો હોય અને પંચકેશ વધારતો હોય, ચારે બાજુ પછી ઘેરાય, પછી બરાબર સાફસૂફ થઈ જાય અને વટપડા માટે પાછો અરે સામે જોવા જેવો થઈ જાય ચવા ચવ, એટલે પાછો, કારણ કે એની હંમેશ માટે તૈયારી નથી. જો એમ કહ્યું કે કાયમ માટે બહુ થઈ જતો ના થાય, આ તો ખાલી મહિના માટે જ છે અને એટલું કરીશ ને તો પછી આ ફળ મળશે કે પેલું ફળ મળશે વગેરે વગેરે, એટલે કરી લે માણસ. પણ એને તો આવું પણ ચાલે એવો એક એક પ્રયોગ કર્યો, એક એક મહિનો આપણે પંચકેશ વધારીએ અને એક મહિનો આપણે ભિક્ષા માંગીએ કે બાવા થઈને ફરીએ, કોઈ આપણને ઓળખતું ના હોય અને આવી રીતે ચાલતા ચાલતા જઈએ તો કઈ વાંધો ન, ચંપલો તો ફરી શકાય, કશું થતું નથી, બરાબર. હવે બિચારો એ નોંધ નથી લેતો ક્યાં ક્યાં ચૂકી જવાય છે, એનામાં નોંધ જન્મવી જોઈએ કે આ બધી જે વસ્તુઓ વગર ના ચાલે એવું માનીએ છીએ, એના વગર પણ ચાલ્યું જોયું એવું પણ ચાલે, તો મહિના પછી 1.5 મહિનો ચાલે કે ના ચાલે, પણ 5 વર્ષે એકવાર જઈએ એને બદલે 2 વર્ષે એકવાર જઈએ ચાલે કે ના ચાલે, બરાબર છે. તો રાજકૃષ્ણ પરમહંસ મહારાજે કહ્યું કે ગૃહસ્થોએ પણ 12 મહિને મહિનો એકાંતનું સેવન કરવું જ જોઈએ. જો આ બધા મહાપુરુષોના વાક્યો આપણે સમજતા નથી કે એ એ સૂચનાઓ નથી, એ સ્કીમનો ભાગ છે, પણ આપણે સ્કીમ સમજી ના શકીએ એટલે પછી મહાપુરુષો કરે એવું કરીએ, મહાપુરુષો કે એવું કરીએ, એટલા માટે એમના વિધાનો હોય, બાકી બરોબર આ યોજનાનો ભાગ જ છે. કારણ કે એમાં દાખલો એવો આપ્યો કે આપણે આપણે માખણ કાઢવું હોય તો એને દૂધ અને દહીં ભેગા કરી દઈશું તો એ માખણ નીકળશે નહીં એમાંથી, પરંતુ દૂધમાં દહીં નાખીને એકાંતમાં મૂકી દઈએ, એને જાંબવા દઈએ, બરોબર દહીં થઈ જાય, એનું બરોબર મંથન કરીએ, એમાંથી માખણ નીકળે, પછી એને પાણીમાં બહો તો માખણનો પિંડ છે ને એ એવો ને એવો જ રહેશે, પાણીમાં મળી નહીં જાય. એટલે એકાંતમાં રહેવું, અંતઃકરણને બરોબર ઠરવા દેવું, એમાં ચરની મંથન કરવું, અંતઃકરણને માખણ જેવું બનાવવું, પછી સંસારમાં લઈ આવવું, પછી પાછા 6-12 મહિના રહીએ અંદર અને વ્યવહાર કરીએ અને બહુ ઢોળી જાય, ઢોળી જાય તો પછી માખણ ભેગું થઈ જાય, પાછું ઢોળી જાય ફરી પાછું એકાંતમાં જઈ આવવું. ગૃહસ્થોએ પણ 12 મહિને મહિનો એકાંતમાં જવું, ધીમે ધીમે 12 મહિને 2 વાર જવું, 12 મહિને 3 વાર જવું, આ અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ ગૃહસ્થાશ્રમ. એટલે ફરી આપણી સ્કીમ ઉપર આવીએ તો એટલે હોમ યાત્રા આપ્યા હતા એને માટે કે ઘરમાંથી માણસ, ઘરમાંથી એટલે સમજો આ આપણા પેલા સેટઅપ ઓઈટી પીપીએફટી વગેરેમાંથી, હા ઘર એટલે ઘર જોડે આપણને લેવા દેવા નથી, પણ વિષયોના સંપર્કો હોય, સ્વજનોના સંપર્કો હોય, એના આધારે સુખી રહી શકાતું હોય, તો આપણી જાતને અહેસાસ કરાવવા માટે કેવું નથી કે આ બધા વડે જ હું ખુશ રહી શકું, એના વગર પણ રહી શકું, આવી એક સમજને માટે હોમ યાત્રા. પણ એમાં ખાસ્સું બહાર જવું પડે એટલે ભગવાનના ચિંતનનો સમય ઓછો મળે ને, શરીરને બહુ શ્રામ આપવો પડે. એટલે પછી એને કહેવામાં આવ્યું હવે જો તને એટલી ટેવ પડી ગઈ કે આટલું કરી શકતો હોય તો હવે આપણે પૂજા વગેરે કરી શકીએ, બરાબર છે. તો માણસ ઘરમાં બેસીને પૂજા કરે, રોજ રોજ 2 કલાક પૂજા ના કાઢે, તો તો 12 મહિને 1 મહિનો જ કાઢતો હતો, 365 દિવસ 1 કલાક 2 કલાક પૂજા ના કરે, સવારમાં ઉઠીને પૂજા કરે, બપોરે પૂજા કરે, સાંજે પૂજા કરે. હવે આ આ આ સામાન્ય ગૃહસ્થોની વાત છે, પેલા બ્રાહ્મણ વગેરે જતા ને એ લોકોને સંધ્યા ગાય નાનપણથી શીખી ગયા, એટલે વૈદિક વ્યવસ્થા તો એટલી બધી ઉત્તમ છે મને કંઈ કલ્પના જ નથી આવતી કે વૈદિક દર્શન છે એ દુનિયામાં કોઈ જગ્યાએ હોઈ જ ના શકે, કે માણસને કેવી રીતે એની ભાન વગર એને એવી અક્કલ જ નથી મારે મોક્ષ મેળવવો છે, માત્ર વૈદિક વ્યવસ્થાનું પાલન કરતો જાય ને તો આપોઆપ 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 તૈયાર થતો જ જાય, એ સ્કીમ છે. પણ આપણે બિચારા બધેથી ભ્રષ્ટ થઈ ગયા છે એટલે હવે આપણે આ બધા અગવડો પડે છે. પરંતુ પૂજા તો 2 કલાકે બેસી શકે, સરસ ભગવાન માટે ફૂલ ચોટે, પહેલા એ બજારના પોતાને માટે જ જાય અને જ્યાં જ્યાંથી પોતાને માટે જ કશુંક લાવે. ડોંગરે મહારાજે કહ્યું કે બહાર જાઓ, જ્યાં જાઓ હંમેશા ઠાકોરજી માટે કશુંક લઈ આવો, મારા ઠાકોરજી માટે હું શું લઈ લઈશ. તો તમારો પ્રવાસ કે તમારી શોપિંગ છે ને યાત્રા બની જશે. શોપિંગ કરવા જઈએ તો હંમેશા યાદ રાખીએ આજે હું ઠાકોર નવું ફળ આવીશ, ઠાકોરજી નવું ફળ ધરાવીશ, ઠાકોરજી માટે નવા વાઘા લઈ આવીશ, ઠાકોરજી માટે આ લાવીશ. તો જુઓ આ બધી વસ્તુ આરાધના કેવી રીતે બની જાય.
અને પૂજામાં બે કલાક બેસતા થઈ ગયા તો એમાં પણ આપણને ઘણી મહેનત છે, એનો આનંદ છે, આપણે ચઢાવ્યું બધું ખરું ને. હવે આપણે એ હાથનો આનંદ વગર પણ રહી શકીએ? પેલો પગનો આનંદ યાત્રામાં હતો, હાથનો આનંદ છે હવે, બોલવાનો આનંદ છે, એમાંથી બચીએ, એમાંથી છૂટા થઈએ તો એના વગર પણ ચાલે. આપણે માનસ વ્યાપાર કરી શકીએ, વાના પ્રશ્નમાં માનસ વ્યાપાર કર્યો તો અમારે બોલ્યા વગર પણ ચાલશે, મારે ફૂલ ચોટ્યા વગર ચાલશે, ફૂલની માળા બનાવ્યા વગર ચાલશે, એના વગર પણ પ્રસન્ન છે, આ બધા વગર પ્રસન્ન છે, એ કરી શકાય. એટલે મોટે મોટે સ્તોત્રોનો પાઠ કરવો, પછી જરા ધીમા અવાજે કરવો, પછી મનમાં કરવો, પછી ચાલતું હોય તો જપ, પછી પહેલા પેલું એક ના એક નામમાં કંટાળો આવતો હોય, હવે જયારે મન થોડુંક શાંત છે તો એક ના એક નામનો જપ કરવો, એ પણ મોટે મોટેથી કરવો. ઊંઘ આવી જતી હોય કે બહાર મન જતું રહેતું હોય, વિક્ષિપ્ત થઈ જતું હોય, મોટેથી ઓમ નમઃ શિવાય, 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 જોકું કે પાછું ઓમ નમઃ શિવાય મોટે મોટેથી કરવા માંડવાનું, બરાબર. પણ આમ ઉત્તમ પછી મધ્યમ પછી મંદ આ પ્રકારે જપ વગેરે કરી શકાય. તો તૃતીયા પ્રતિમા પૂજા, આ બધામાંથી જયારે મુક્ત થયા હોઈએ, આંખો બંધ કરીને જપ કરતા કરતા આપણે હારી જઈએ કે થાકી જઈએ, આંખો લે સામે પણ ભગવાન જ દેખાય, એટલે બીજે કશે જવાનું બહુ અનુકૂળતા ના રહે, એને માટે પ્રતિમા રાખીએ, વિગ્રહ રાખીએ, છબી વગેરે રાખતા હોય. પણ એનાથી પછી આપણે સ્વસ્થ થયા તો શું? તો ભાગવતમાં ધ્યાનની પ્રક્રિયા હતી અને ધ્યાનની પુસ્તિકા આપણી પૂજ્ય સ્વામીજી મહારાજની છેલ્લી, તેમાં પણ આ બધું લખ્યું છે કે ધ્યાન કરવા માટે આપણે ભાગવતમાં પણ લખ્યું છે એમાં કે આખા વિગ્રહની પૂજા કરી હોય અને પછી એ વિગ્રહને આપણે જોઈએ બહાર, પછી આંખ બંધ કરીએ, શ્રી ચરણના દર્શન કર્યા, શ્રી ચરણનું ધ્યાન કરીએ, એમ ધીમે 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 આપણી નજરને ઉપર લેતા જઈએ છીએ, વિગ્રહના દર્શન કરતા જઈએ છીએ અને આંખો બંધ કરીને એનું ધ્યાન અંદર કરતા જઈએ છીએ, બરાબર છે. એટલે બંધ આંખે પણ આપણું મન વિક્ષિપ્ત ના થવું, આપણો હેતુ એવો છે કે ખુલ્લી આંખે તો ખુલ્લી આંખે થવાની શક્યતા હોય તો આંખો બંધ કરી દઈએ, બંધ હોય તો વિક્ષિપ્ત થઈ જાય છે, તો બંધ કે બીજે કશેક ના જાય એના માટે ભગવાન અંદર પકડી રાખીએ અને આપણે ધ્યાન કરીએ, પછી બહાર જરૂર ના પડે અને હૃદય કમળની અંદર ભગવાન બેઠા છે ને, પછી આમ પેલો નીચે કમળ ઊંધું છે, પછી કમળ ચતું થયું, પછી અંદર ભગવાન દેખાય, પછી ભગવાન ચમાચમ ચમકે છે, એ ભગવાનનું ધ્યાન કરે છે. તો હવે ધ્યાન છોડી પૂજા કરવી કે ના કરવી, ધ્યાન છોડી જપ કરવા કે ના કરવું, સમજાય છે? આપણને પોતાને સમજાશે જો સ્કીમ આપણા મનમાં ઉતરશે ને કે કઈ યોજના છે, શા હેતુથી છે. એટલે કે શ્રદ્ધાનો પ્રશ્ન નથી, પહેલા પગથિયા, પછી બીજે ચડવાનું, બીજા પછી ત્રીજે ચડવાનું, ત્રીજા પછી ચોથે ચડવાનું, તો શ્રદ્ધા રાખો કે મારી શ્રદ્ધા નથી પણ ત્રીજા પછી ચોથે જવાય કે ના જવાય, ત્રીજે ચડે એટલે ચોથે જાય, ચોથે ચડે એટલે પાંચમે જવાય, પાંચ પછી ઉપર પંદરમા પગથે ચડે તો અગાશીમાં જવાય. એમાં કઈ શ્રદ્ધા બધા આ સમજ્યા તમે હું ક્યાં શ્રદ્ધાની વાત કરું છું, ક્યાં સિદ્ધે સિદ્ધિ સ્કીમ છે, એક પછી બીજું પછી ત્રીજું પછી ચોથું. ધ્યાન ધારણા જો બેસી શકતા હોય થોડો વખત તો પ્રયત્નપૂર્વક ધારણા કરીએ, એનાથી આગળ જઈ શકીએ તો ધ્યાન કરીએ, અને જ્યારે પછી ધ્યાનની પણ જરૂર ના પડતી હોય ઉત્તમ સહજ અવસ્થા તો સહજ અવસ્થા હોય, બરાબર છે. આ વસ્તુઓ છે. હવે આ જપ જે બીજા લોકો જપ વગેરે કરતા હોય અને આધ્યાત્મિક સાધક કરતો હોય તો બધા ઉપનિષદોમાં પણ ઉપાસના આપી છે, હા, બધા ઉપનિષદમાં આ શાંતો દાંતો ઉપરથી શું બૃહદારણ્યકના બે વોલ્યુમ આવડા મોટા મોટા પૂરા થાય તો છેક છેલ્લે શાંતો દાંતો કયો નંબર હશે, શરૂ કરતા પહેલા આવે તો બૃહદારણ્યક શરૂ કરતા પહેલા સમાધિ સંપત્તિ આપવી જોઈએ કે પુરુષ હોય ત્યારે આપવી જોઈએ, બરાબર છે. એ પુરુષ હતી વખતે આપી છે કારણ કે આખા ઉપનિષદથી જો જ્ઞાન ના થયું હોય તો ફરી પ્રયત્ન મને માટે કરવો જોઈએ. એટલે કોણે કઈ સાધના કરવી એ પણ આપ્યું છે કે આધ્યાત્મિક સાધકને અંતકરણ શુદ્ધિ કરવાની રહી ગઈ હોય, એને વિક્ષેપ થતો હોય તો એણે શાંતિ દાંતિ એટલે કે ઉપરથી દીક્ષા વગેરે માટે પ્રયત્ન કરવો જોઈએ. અથવા કેનો પરિષદમાં તદ્વનમિતિ ઉપાસિત, એ સિવાય કૈવલ્ય ઉપનિષદમાં શતરુદ્રિય મધીતે કૈવલ્ય ઉપનિષદનો પાઠ કરો, બરાબર. એટલે ઉપનિષદના સાધકો માટે સાધના આપી છે. પછી ઓમ નમઃ શિવાય કરવો તો આપણને વાંધો નથી જો એ શિવની અંદર આપણને આત્મા દેખાતો હોય તો, પણ એ વસ્તુઓ જો સગુણના ધ્યાનમાં રાખતી હોય અને વિક્ષિપ્ત કરતી હોય તો નિર્ગુણના ધ્યાન માટેની સાધનાઓ કે એની ઉપાસનાઓ પણ આપી છે ઉપનિષદોમાં. એટલે આપણું મન એવું આપણે આપોઆપ જ એવું થાય, આ બધી વસ્તુઓ જાતે થવી જ જોઈએ કે આપણને જાતે એમ થાય કે ઉપનિષદ છોડીને હવે હું પૂજા અને જપમાં ક્યાં પડવા જવું, પાછો જોડે એ વસ્તુ અંચય પણ ના બનવી જોઈએ, હા અંચય પણ ના બનવી જોઈએ. એટલે એવું પણ બની શકે
કે સવારના 2 કલાક આપણે વેદાંત અધ્યયન કર્યું હોય બ્રહ્મસૂત્રનો, અને એના પછી જરાક એની નોટ લખવા જેટલું મન હોય તે કરી શકાય. પછી ધીમે 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 જેમ જેમ સૂર્ય ઉગતો જાય અને રજોગુણ અંદર આવતો જાય, તેમ તેમ આપણે પછી પૂજા અને જપ ને આ બધું. એવું કશું નથી કે પૂજા હવે વેદાંત અધ્યયન કરીને વેદાંત ભણે પછી પૂજા કરીને પાપ લાગી જાય, એવું નથી. પણ એ વસ્તુઓ આમાં અવરોધ કે વિઘ્ન ના લાગે, આપણે એને જરા પોસ્ટપોન કરી શકીએ કે પછીના કલાકમાં હવે તો વેદાંત ને ચોપડી એટલે તો માથું પાકી જ ગયું, એ વેદાંત તો નહીં જ ભણાય, કે જે કરે તો વેદાંત નહીં ભણો, એવું જાહેર થઈ જાય તો છોડવો નહીં. તો પોતાનું શ્રીરામ જયરામ જય જયરામ તો કીર્તન શરૂ કરી દેવું, જપ શરૂ કરવા, ભજન કરવું. એટલે આપણે આપણી જાતને એક દિવસમાં 4 વસ્તુ હોઈ શકે, ઉત્તમા સહજાવસ્થા દ્વિતીય ધ્યાન ધારણા મધ્યમાં, તો આખી પ્રક્રિયા છે એક દિવસમાં એક મનુષ્યમાં હોઈ શકે. કે ક્રમશઃ કરતા રહીએ. વિદુરજીનું ભાગવતમાં વાંચો, વિદુર એના પતિ જીવતા હતા, 24 કલાક ભજન કરતા હતા, ખાવામાં વખત બગાડે જ નહીં, ભાજી થોડી કામ તેમ તોડી લીધી અને ભાજી બાફી લીધી, ખાવાનું તો પતી ગયો, એટલે એમાં કોઈ પ્રોજેક્ટની જરૂર ના પડે. અને પછી બાકીનો બધો વખત છે એ વિદુરજી, વિદુરજીના પત્ની છે એ ભગવાન કે, અને કીર્તન પણ મને લાગે છે કે બહુ સરસ વસ્તુ છે. હા, જરા મોટા અવાજે ગાઈને આંખો બંધ કરીને કરતાલ વગાડીને કીર્તન કરવું એ તાદાત્મ્યની પ્રાપ્તિ માટે એક સુંદર સાધન છે, સુંદર સાધન છે. એટલે કે બધેથી મનને ખેંચવા માટે આ પાઠ વાઠમાં જરા મને બીક લાગે છે, કારણ કે યાંત્રિક બહુ બની જાય છે. પાઠમાં ભાવના કે અંતઃકરણ પીગળવાનું જાજુ રહેતું જણાતું નથી, એમાં મુખ્યત્વે આપણે ફટાફટ પાઠ પૂરો કરી લાગે, ધીમે ધીમે બોલીએ તો, પણ પાઠમાં ઉચ્ચાર ને બીજી બધી વસ્તુમાં જીવ જતો રહે છે. પણ કેવળ કેવળ સરળતા પૂર્વક શ્રીરામ જયરામ જય જયરામ, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, પણ એ કીર્તન અને ઘરના 2-5 માણસો જે હોય ને ભેગા થઈને કરી શકે તો હું કહીશ કે ઉત્તમ વસ્તુ છે ખરેખર. સવારમાં થતું હોય તો સવારમાં મને તો વાંધો નથી, પણ એટલે આ બધા મહાત્માઓને જોયા છે. અને સવારના પહોરમાં એ 4 વાગે ઉઠીને પૂજા અને 4 વાગ્યાનો પોતાનો કાર્યક્રમ કરતો, એટલે એમને બીજો વિચાર કરવાનો સૂજે જ નહીં. આપણને કેવું ઉત્તમ નોકરી જવાનું છે, કુકર મૂકવાનું છે, દૂધ લેવાનું છે, છાપવા કેવા ઉત્તમ આપણો કેવો ક્રમ ચાલતો હોય છે. તો જે સાધુ લોકોને કોઈ દૂધની ચિંતા ના હોય કે આ બધો પ્રશ્ન ના હોય, અથવા તો 7 વાગે દૂધ આવે એના પહેલા 4 વાગે બધું પતાવી દેતા હોય, એટલે એમના મનમાં ઉઠીને વિચારો કયા આવશે કે ચાલો નારાયણ માટે નર્મદાનું પાણી ભરી લાવીએ અને પછી એમની પૂજા કરીએ અને પછી એમ ના કરીએ અને પેલું કરીએ શ્રીરામ જયરામ જય જયરામ. તો કીર્તન એટલે સવારના પ્રાતઃકાળના પેલા પ્રભાતિયા હોય ને આ બધી વસ્તુ હોય, નારેશ્વરમાં જે પૂજાઓ થતી હોય સવારની, બસ સવારમાં 4 વાગે ઘંટ વાગે ઉઠવાનું અને 5 વાગે આરતીનો ઘંટ વાગે, એટલે માણસોને બીજું કશું સાંભળવા મળે જ નહીં. ઉઠે ત્યારથી મંદિરનો ઘંટ અને વૈદિક મંત્રોચ્ચારો અને પ્રભાત્યા, અદભુત મહારાજ પ્રભાત્યા લખ્યા છે, આ બધું સાંભળવા મળે તો શું થશે કે એવી એક મનને ટેવ છે. સવારે જે સાંભળે એ ગુંજન ચાલ્યા જ કરે, જો ફિલ્મનું ગીત સાંભળ્યું કોઈના લગ્નનું તો એ જ ચાલ્યા કરે, સવારમાં કંઈ મંત્ર સાંભળ્યો હોય એ જ ચાલ્યા કરે. તો આવી રીતે આપણે આપણા જીવનના ક્રમોને સમજી શકીએ, ગોઠવી શકીએ અને આધ્યાત્મિક સાધનાને બનાવી શકીએ, બરાબર છે. એટલે ઉપનિષદોમાં આ પ્રકારની સાધનાઓ આપી છે. અને આપણા મનમાં એવું થાય કે આ ખોટું ખરું કે નહીં, એટલે યથેચ્છે તથા કરું, સરવાળે આપણા શાસ્ત્રો આવી વસ્તુઓ કહે છે કે સાધક પોતે નક્કી કરે, એને બધી સમજ આપવામાં આવી, હવે નક્કી કરે કે શું લાગે છે, આપણું મન શું ઓછામાં ઓછું કશું કર્યા વગર સ્થિર રહેવું જોઈએ, નથી રહેતું તો ઓછામાં ઓછું શું કરું તો સ્થિર રહે, ઓછામાં ઓછું હું દરેક છોડવા તૈયાર જ છું, બધું છોડી સ્થિર રહો, નથી છોડો તો ચાલો થોડીક વાર પકડી લો, પાછું છોડો, પાછું પકડો, પાછું છોડો, તો ઓછામાં ઓછું પકડો, બરાબર છે. આપણાથી ના ચલાય તો પ્રયત્ન તો કરીએ કે ચાલીએ, ભીંત પકડીને ચાલીએ પણ લાકડી ના લઈએ, બરાબર, ના છૂટકે. હવે લાકડી લાકડી છે ને ઘરેડા દોષી લાગે, દોષી 80 વર્ષના મારી પાસે એવું કે ના, તો લાકડી બે તો દોષી જેવું લાગે, લાકડી કઈ લેવાય, એટલે માણસ લાકડી ના પકડે, છેવટે ના છૂટકે જાણે કે ભીંતે પણ નહીં જ ચલાય, પછી લાકડી પકડે, વોકર પકડે, પહેલા શરૂઆતમાં જરાક પગમાં તો કે તરત વોકર પકડીને ચાલવા માંડે માણસ, ખરું. એટલે આપણે નક્કી કરવું કે આપણા પગ પર ચાલવું છે કે ભીંતના ટેકે ચાલવું છે કે લાકડીના ટેકે ચાલવું છે કે વોકરના ટેકે ચાલવું, સમજ પડે છે, કે પછી પેલું વ્હીલચેરના ટેકે એ ચલાય, વ્હીલચેરે લવાય, આપણે પહેલે જ વ્હીલચેર જ નક્કી કરી નાખીએ, ખરું. સમજાય છે આ બધા વસ્તુઓનો અર્થ શા થાય છે, એ કઈ સાધના વ્હીલચેરના સ્થાને છે આપણે માટે, કઈ સાધના વોકરના સ્થાને છે, કઈ સાધના લાકડીના સ્થાને છે, કઈ સાધના ભીંતના સ્થાને છે, કઈ સાધના મારા બે પગના સ્થાને છે, આ આપણે જાતે ઓળખવું જોઈએ અને નક્કી કરવું જોઈએ. કશું સારું નથી, કશું ખોટું નથી, કશું ઊંચું પણ નથી,
કશું નીચું પણ નથી, હું જ્યાં છું ત્યાંથી મારે નક્કી કરવાનું કે મારે માટે શું યોગ્ય છે. બરાબર છે? એટલે અધિકારીના વિશેષણ એને માટે આપ્યો છે મેં, કે અધિકારી પોતે સમજી શકે કે હું બ્રહ્મ જિજ્ઞાસાને માટે લાયક છું, એને માટે ત્યાં ચર્ચા છે. અને શું થાય કે ફરી થોડાક વાર ભૂલી જઈશું પાછું. બીજું થતું શું હોય છે કે આમ આ પહેલી વાર પૂછ્યું નથી, આ ચર્ચા આ જ પ્રકારની વ્યક્તિગત રીતે અને અને વર્ગમાં પણ ઘણી વાર થઈ છે, છતાં વસ્તુ ફરી કેમ આવે છે? એનું કારણ એવું હોય છે કે આ સાંભળેલાનો ઇમ્પેક્ટ કે પ્રભાવ છે કે અત્યારે થોડોક વખત રહેનારે અત્યારે પણ કદાચ થોડા રેઝિસ્ટન્સ સાથે, થોડા થોડા વિરોધ સાથે, થોડી તટસ્થતા સાથે, એ પૂરતા પ્રભાવિત થવાના પ્રયત્ન વગર થોડી તટસ્થતા સાથે સાંભળ્યું હોય એમ આવું છે. એટલે એનાથી અત્યારે પણ પ્રભાવિત થવાની પૂરી આપણી ઉપલબ્ધિ અવેલેબિલિટી હોતી નથી. તો જો હું બહુ બહુ સ્પષ્ટ જાણું છું કે શું શું થતું હોય છે. જો અત્યારે આપણે એટલા અભિભૂત થઈ જતા હોય એવું, ઓહ વાહ, તો હું તરત ઉપનિષદનો પાઠ કરીશ, પછી એમ તટસ્થ જ હોઈએ છીએ આપણે, ઓ આઈથી પછી, હા પછી, ઓ એમ છે, ઓકે સારું. એટલે આપણે તટસ્થ થઈને સાંભળીએ છીએ, એટલે અત્યારે પણ પૂરતા પ્રભાવિત થતા નથી. અને જેવા બહાર નીકળ્યા પેલી જે વસ્તુઓ છે ઇટ ઇઝ એસિમિલેટેડ વેલ્યુ. જો સામેજી મારા શબ્દમાં કહું તો આપણે જે સાધના કરતા આવ્યા છીએ, જપ તપ ઉપાસના પાઠ વગેરે વસ્તુ, દેટ ઇઝ એન એસિમિલેટેડ વેલ્યુ. એસિમિલેટેડ એટલે પૂરેપૂરી પચાવેલું, એ મારું મૂલ્ય છે. જ્યારે ઉપનિષદનો પાઠ છે એ શિક્ષકનું મૂલ્ય છે, મારું મૂલ્ય નથી. હાફ બેક વેલ્યુ, પૂજ્ય સામેજી મારા શબ્દમાં છે એસિમિલેટેડ વેલ્યુ અને હાફ બેક વેલ્યુ. એટલે એસિમિલેટેડ વેલ્યુ પૈસા, પૈસા માટેનું જે મૂલ્ય છે એ એસિમિલેટેડ વેલ્યુ છે. પૈસો એટલે પરમેશ્વર, પૈસો એટલે પરમેશ્વર બાપુ, પૈસા સિવાય છોડવું નહીં. તો એ મારું પોતાનું મૂલ્ય છે, મને પોતે પચેલું મૂલ્ય છે. જે સત્યનું મૂલ્ય છે એ અધકચરું છે, એ મારા પિતાજીનું કે મારા શિક્ષકનું મૂલ્ય છે. કે એ કહે છે કે સાચું બોલો, બાકી હું નથી કહેતો કે સાચું બોલો. બરાબર છે? એવી રીતે આપણે જે જપ તપ કરતા હોઈએ છીએ ને, કે આ દિવસોમાં આટલા પાઠો કરવા, આજને આટલા વ્રત કરવા, આટલા જપ કરવા, આટલું આ કશું સારું ખોટું સમજે, આખી સ્કીમમાં કશું સારું ખોટું છે જ નહીં. પણ આપણે જે કરતા આવ્યા છીએ એ કરવાનું મૂલ્ય આપણું છે. આપણે આત્મસાત કરેલા, આપણને પચેલું મૂલ્ય છે. એના સિવાયનું કશું કરવું એ શિક્ષકનું મૂલ્ય છે, શાસ્ત્રનું મૂલ્ય છે, એ મારું મૂલ્ય બન્યું નથી. અને મારું મૂલ્ય બનાવવાનો પ્રયત્ન હું શરૂ કરું ના કરું, કરું ના કરું, એટલા એનો પ્રભાવ પૂરો જતો રહે છે. અત્યારે કંઈક 2-5% પડ્યો હોય ને, પણ જો એનો અમલ હું ના શરૂ કરી દઉં તે પ્રભાવ તરત ધોવાઈ જાય છે. અને પેલો તો 100-200% થઈ જાય છે, કારણ કે પ્રભાવ ચાલુ જ છે મારા ઉપર. એટલે એક્ઝેક્ટલી વોટ ઇઝ એ બની રહ્યું છે તે આ છે કે વારંવાર, અને અને છતાંય કંઈક દાન છે કે માણસ વારંવાર આવો વિચાર કરે, બાકી તો કર્યા જ કરે જે કરતો હોય છે. પણ એ કર્યા કરવા છતાં પણ પાછો માણસ ફરી પૂછે છે એકવાર, અને વારંવાર પૂછે છે, એ દર વખતે કંઈક બહાર નીકળવાનું મન થાય છે અને ફરી પાછો માણસ પાછો જાય છે. ને કેવી માયા અને કેવું દૈવી એ સાહેબ, ગુણમય મમ માયા દુરસ્યા મામ એવ પ્રપદ્યંતે માયા મેતામ તરણ લીધે, કેવું સરસ જોવા મળે છે. અને મને આનંદ છે કે ભગવાન એની પ્રક્રિયાઓમાં બધી વસ્તુઓમાં કેટલો સ્પષ્ટ છે, કેટલું અઘરું છે નીકળવાનું. અને આમ આમ કેટલો માણસ પ્રયત્ન કરતો હશે, નહીં નીકળી શકતો હોય, પાછો પ્રયત્ન કરતો હોય, પાછો નહીં નીકળી શકતો હોય, અને આવું બધું થતું હશે. બેન નારાયણ 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 સતેશો સત્સુ પ્રાગપી ધર્મ જિજ્ઞાસા. તો ભાષ્યકાર મારે 70 પાના ઉપર સતેશો સત્સુ પ્રાગપી ધર્મ જિજ્ઞાસા ઉર્ધ્વમ ચ શક્યતે બ્રહ્મ જિજ્ઞાસા તું જ્ઞાતું ચ ને વિપર્યયે. તો બ્રહ્મની જિજ્ઞાસા જન્મવી અને બ્રહ્મનું જ્ઞાન જન્મવું એ સાધન ચતુષ્ય સંપત્તિ હોય ત્યારે થઈ શકે છે. સાધન ચતુષ્ય સંપત્તિ ધર્મ જિજ્ઞાસાની પહેલાં પણ હોઈ શકે અને પછી પણ હોઈ શકે. ધર્મ જિજ્ઞાસા એ પુષ્કળ કારણ નથી, અનિવાર્ય કારણ નથી, હોવો જોઈએ કારણ નથી. અર્થાત સમજો અહીંયા પુષ્કળ કારણ કહેવાનો અત્યંત મહત્વનો તાત્પર્ય અધિકારી વિશેષણ છે. હા, અધિકારીનું વિશેષણ એટલે કે વ્યક્તિ જ્યારે બ્રહ્મ જિજ્ઞાસા કરવા આવે ત્યારે ઓછામાં ઓછું શું લઈને આવવો જ જોઈએ. બરાબર છે? ઓછામાં ઓછો શું એ શ્રદ્ધા વિત્તો ભૂતો. ઉપનિષદ કહે છે શાંતો દાંતો ઉપરતા તિતિક્ષુ. શ્રદ્ધા શ્રદ્ધાનું ભૂતવા નથી કહું, શ્રદ્ધા વિત્તો ભૂતવા. એટલે હું બહુ જ મહાન ગણું છું કે વિત્ત એનું કયું વિત્ત એટલે સંપત્તિ, તે શું લઈને આવ્યો છે. એ ધર્મ લઈને આપવો જોઈએ કે નહીં? આટલા યજ્ઞો કર્યા છે એનું પુણ્ય લઈને આપવો જોઈએ કે નહીં?
કે બાકીના એટલે શ્રદ્ધા વિત્ત ભૂતવા એટલે બાકીના વિત્ત છોડીને જ આવવો જોઈએ. આટલા યજ્ઞ કર્યા છે અને આટલા પૈસા છે અને આટલું દાન કરો તો છોડી જ દેજો. પૈસા તો છોડ જ છોડ, પણ પૈસા છોડ્યા છે એ પણ છોડ. બરાબર, આટલું ધન મેં દાન કર્યું છે તો ધનનું દાન તો કરીને જાઓ, કારણ કે આશ્રમમાં આવવું હોય તો કે બધી સંપત્તિને બેંક બેલેન્સ લઈને તો અવાય જ નહીં. એટલે ધન તો છોડીને જાઓ, પણ મેં 1 કરોડનું દાન કર્યું, 5 કરોડ અહીંયા આપ્યા, 25 કરોડ ત્યાં આપ્યા, જો આવું તે કર્યું હોય તો પણ તો નહીં જ ચાલે. એ પણ વિત્ત છે ને. આટલું દાન મેં કર્યું એ પણ તો સંપત્તિનો ભાર ને બોજ લઈને આવે છે કે આમ સમથિંગ આટલું આપીને આવે છે. શ્રદ્ધા વિત્ત ભૂતવા, એક શ્રદ્ધા રૂપી વિત્ત લઈને તું આવ અને બાકીના તારા બધા વિત્ત છે એને બાજુ મૂકી દે. એટલે શું લઈને, જેમ પેલું સમિત પાણી હાથમાં સમિત લઈને આવો, સમિત શ્રદ્ધા બતાવે છે ને, તો સમિત લઈને આવે છે એટલે કે એ પણ સમિત પણ કહેશે કે બાકીને તો એવું કહ્યું ના હોત કે સોના મોરું લઈને આવવું. બરાબર છે, પણ સમિત લઈને આવવું એટલે કે હું બધા ગમે તેટલો ધનવાન હોય તોય સમિત લઈને આવે અને ગરીબ હોય તો સમિત લઈને આવે. તો કેવી સરસ વસ્તુ છે ને, કેવી સરસ વસ્તુ છે. સમિત લઈને આવે એટલે એને ધનવાન છું કે કશું છું, સમિત સિવાય કશું લાવી શકું છું એવા અભિમાનની પણ જરૂર નથી. નહીં, હું તો કશું લાવી શકતો નથી મહારાજ, હું તો પડેલા લાકડા સુકાયેલા બધા રસ્તા પર હતા એ લઈ આવ્યો છું, એટલે મારી પાસે આના સિવાય કોઈ સંપત્તિ પણ નથી. વિજેતા ન મયા વિશે દૈક કલા ને ચકિંચન કાંચન મસ્તી ગુરુ જો તમને એવો વિધેહી કૃપા સમજાણો. મારી પાસે કશું નથી, ન ચકિંચન કાંચન મસ્તી. મારી વિદ્યાને બદલામાં વિદ્યા લઈ શકાતી હોય તો મારી પાસે કોઈ વિદ્યા પણ નથી. હું તમને આપું બદલામાં વિદ્યા લઉં અને હું તમને સોનું આપું ને બદલામાં વિદ્યા લઉં, મારી પાસે સોનું પણ નથી તો કઈ લાયકાત છે. કૃપા કરો મારા પર. તને માટે કરું શ્રદ્ધા વિત્તો ભૂતવા, મારી પ્રચંડ શ્રદ્ધા છે. અને એટલે જુઓ આ વસ્તુ એનું જે કંઈ મૂલ્ય હશે મને કલ્પના જ નથી. હા, લઈને આવ્યા હોય તો નારાયણની ખૂબ કૃપા છે. એટલે અને મહાત્માઓ પાસે રહ્યા પછી આવો ના હોય ત્યારે મને આશ્ચર્ય છે. તમે મહાત્માની સાથે રહ્યા છો કે ડોંગરે મહારાજની એમણે સેવાઓ કરી છે. જે જે લોકો મહાત્મા પાસે રહ્યા ને એમને મહાત્મા એટલે ભગવાન જ છે. પછી પ્રશ્નો થાય અને એટલે હું શું કહેવા માંગુ છું કે એક બાજુ મહાત્માનું વચન છે અને બીજી બાજુ શાસ્ત્રોએ આપેલી સાધના પદ્ધતિઓ છે. બરાબર, જે આપણે કરતા આવ્યા હોય છે, આપણે ઘરવાળા કરતા હશે કે આપણે આજુબાજુના લોકો કરતા હશે, તો બેમાંથી કઈ વસ્તુ મહત્વની? એટલે મને વિચારે ના હોય કે આજે અમાસ થઈ કે પૂનમ થઈ કે ચોથ થઈ કે 11 થઈ, કારણ કે આપણી જોડે મહાત્મા છે. ભાઈ મહાત્માને આજે 11 છે, આપણે 11 છે, મહાત્માને 12 છે, આપણે 12 છે, મહાત્માને આપણું પંચાંગ જુદું હોય જ નહીં. હવે આને શ્રદ્ધા કહેવાય એવી ખબર પણ ના હોય. આ ઉછેરમાં આ શ્રદ્ધા કહેવાય અને શ્રદ્ધા રાખવી જોઈએ કશી ખબર જ નથી, કારણ કે આપણને પસંદગી જ નથી. આપણો ઉછેર જેમ દાભા શાક રોટલી ખાવા કે આપણને પસંદગી જ નથી, એમ એટલી સરળતાથી. એટલે હું એવું જન્મીને જીવીને આવી કે આપણને પસંદ કરીને આપણા મા બાપ મહારાજને પદ સલામ ભરીને જીવતા હોય એટલે આપણે તો બીજો રસ્તો જ નહીં ને. એટલે હવે એ એક વ્યક્તિત્વ જુઓ, એમાં શ્રદ્ધા એ કેવું શરીર લોહી તો હોય જ ને, એમ શ્રદ્ધા હોય. સમજાય, શ્રદ્ધા વિત્તો ભૂતો, શ્રદ્ધા એનો લોહી છે, શ્રદ્ધા એનો શ્વાસ છે. અને ત્યારે પછી કોઈ પણ મહાત્મા કે એનાથી જુદું થઈ કેમ શકે, એને ટાળી કેમ શકાય, એનો વિચાર ક્યાં કરવો કે પાછા બહારે પૂછે ને કે સ્વામી જેવું કીધું શું કરીએ. સારું એટલો પણ વિચાર કર્યો, બાકી તો ત્યાં ત્યાં કાઢી જ મૂકે કે સ્વામીજી તો કે એના કરતા બહારે પૂછે છે. એટલો ડાયો છું કે પૂછે છે કે સ્વામીજી, મેં તમને નહીં બધા એકવાર દાખલો આપ્યો હતો કે સેકન્ડ ઓપિનિયન તો લેવો પડે. સેકન્ડ એટલે સ્વામીજી પૂછવો તો પડે, સેકન્ડ ઓપિનિયન સ્વામીજી લેવો. અને મેં ફર્સ્ટ ઓપિનિયન કોનો? ફર્સ્ટ આપણો જ ને, ફર્સ્ટ ઓપિનિયન આપણો અને સેકન્ડ ઓપિનિયન સ્વામીજીનો લેવો પડે. એટલે અને બહુ સરસ, હું ચંદ્રોદનભાઈની વાત કરું છું, હું નામ કહી દઉં છું આપણને કશો ગોઠ, કારણ કે આપણે તો પ્રામાણિકપણે કહ્યું. મેં એમને પોતાને કહ્યું છે તો કે ફર્સ્ટ ઓપિનિયન કોનો? આ માણસ એટલે હું બહુ ઊંચા સ્થાને મૂકું છું, અત્યંત પવિત્ર, અત્યંત પુણ્યશાળી, 1 કરોડ ગાયત્રી બ્રાહ્મણ હંમેશા ગાયત્રી કરનાર, 1 કરોડ ગાયત્રી કરી એમણે, અને બહુ જ પવિત્ર માણસ. એ માણસ મને કહે છે કે સેકન્ડ ઓપિનિયન તો લેવો પડે. પ્રકાશાનંદજી મહારાજ પેલી ધર્માલા આપણે વાર્તાલાપ વાળા, બરાબર, એમના ગુરુજી હતા. એ મને કહે છે કે સેકન્ડ ઓપિનિયન, વોટ ડુ યુ મીન બાય સેકન્ડ ઓપિનિયન? એટલે મહાત્માનો ઓપિનિયન એટલે અભિપ્રાય, સેકન્ડ ઓપિનિયન બીજો અભિપ્રાય. એટલે એમના પેલો ડોક્ટરનો સેકન્ડ ઓપિનિયન, એક ડોક્ટરે કોઈ સર્જરી કરાવી પડશે તો સેકન્ડ ઓપિનિયન લઈ બીજા ડોક્ટરને સર્જરી કરાવીએ કે ના કરાવીએ?
એમ પહેલો ઓપિનિયન તો મારો કે મારે જોબ કરવા છે, પણ સેકન્ડ ઓપિનિયન મહાત્માનો, શું કરું કે ના કરું? બિચારા કે ક્યાં કરો, એમાં શું કરવું જોઈએ? કોઈ મહાત્મા આવી મૂર્ખતા ના કરે કે આવું બધું કહી દે. હા સાચું કહું છું, બધા મહાત્મા મોટે ભાગે જોશે બધા અજ્ઞાનીઓને પોતે જે કરતા હોય એમાં જોડવા, એમાંથી વિક્ષિપ્ત ના કરવા. કારણ કે ઉપનિષદ મન લાગતું નથી, ત્યારે જપ તમાર શ્રદ્ધા ઉભી જશે તો ભય ભ્રષ્ટ થઈ જશે માણસ. અને એટલા માટે લોકોને આમ તેમ બહુ બહુ હચમચાવી ના નાખવા જોઈએ એવું મહાત્માઓ કહેતા હોય છે. અને બધા એવું કરે છે, બધા જ એવું કરે. મહારાજ શ્રી અખંડાનંદજી મહારાજ હોય કે આપણા મહારાજ, બધા જ લોકો હોય બધા જ જોઈને બરાબર આમ તેમ જ કર્યા કરશે, કોઈ કશું બોલશે નહીં. આ તો આપણે તૂટી પડીએ છીએ. બ્રહ્મસૂત્ર એટલે શું? એ મજાક થોડી છે બ્રહ્મસૂત્ર. એટલે બ્રહ્મસૂત્ર મળતું હોય ને આપણે પછી એનો જો આગળ બ્રહ્મસૂત્ર આ બધી વસ્તુઓ તો કેટલી, મને તો કલ્પના જ નથી કે લોકો આખી જિંદગી ફાંફા મારીને મરી જાય તો બ્રહ્મસૂત્ર નથી મળતું હોતું. અને હું તો ઉત્તર કાશીમાં અને બધે જઈને જોઈ જાય છે કેવા સ્વાધ્યાયો ચાલે છે. ઉત્તર કાશીમાં અમે જોયું છે ગંગોત્રી જમનોત્રી બધે ફરી આવ્યા, કોઈ જગ્યાએ આ બધી વસ્તુઓ ચાલતી હોય જોજો ને કહેજો મને. કૈલાસ આશ્રમમાં જઈ આવ્યા અને આરકે મઠમાં, ત્યાં તો સ્ત્રીઓથી જવાય નહીં, આપણને ખબર નથી કે આરકેમાં શું ચાલે છે, પણ કોઈ જગ્યાએ આ બધી વસ્તુઓ હોતી નથી. જુઓ અધ્યાપન અધ્યયન કેવું ચાલતું હોય છે. તારામજી મહારાજ ભણાવે તો અહીંયા આમ ઊંચું જ ના જોવે, હા આમ જ બેસીને ભણાવે. અને બહુ ધામ એક છોકરો બ્રહ્મચારી બેસાડ્યો હોય બોલો એટલે આટલું જોવે, આમ તો જોવાય જ. અને કૈલાસ આશ્રમમાં આ વિદ્યાનગરી મહારાજ થોડા મોડર્ન હતા એટલે લોકો સામે જુએ, પણ ભાષાંતર જ થઈ જાય. ચોપડીની લીટીઓ લખી હોય એનું ભાષાંતર જ હોય. ધીસ કોમ્યુનિકેશન, આર્ટ ઓફ કોમ્યુનિકેશન, એ પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ, બડા સ્વામીજી, છતાં હું વધારે યશ આપણા સ્વામી પૂજ્ય સ્વામીજી સ્વામી દયાનંદજી મહારાજને આપું છું કે માણસની અંદર એને જિજ્ઞાસા કંઈ હોય નહીં, જન્માવી પડે એવી તે જિજ્ઞાસો નથી જન્મતા. જિજ્ઞાસા આપણે જેમ સેલ્સમેન હોય ને એમાં પેલી શું માથું દુખવાનું કરે એને છે, એના સિંગર માથું દુખાડવું પડે પછી દવા આ રે દવા લે. એમ જિજ્ઞાસા જિજ્ઞાસા કરી જિજ્ઞાસા જન્માવી પડે પછી કે ભણતું પેલો કે મને જિજ્ઞાસા નથી, પણ શું કામ ભણું, તમે જન્માઈને જ છોડીશું જિજ્ઞાસા, ના કેમ ભણે, મારે ભણાવવું છે તેનું શું, પણ તારે ભણવું નહીં મારે ભણાવવું છે. એટલે એટલે ધીસ થિંગ એ એ ખરેખર પૂજ્ય સ્વામીજી મહારાજનું અલબત્ત બધા સમજે છે કે આપણે મૂર્ખતા કરી છે, બધા મોડે મોડે સમજી જ જાય છે કે આપણે વધારે પડતો ઉત્સાહ દાખવ્યો છે અને વધારે પડતી મૂર્ખતા કરી છે. એટલે પાછા બધા એમ્સ પર સેવાને બધું શરૂ કરી દે છે કે લોકો સેવા તો કરશે કે અહીંયા બ્રહ્મ જિજ્ઞાસુ જ્ઞાની થવાનું તો છોડી દો, બ્રહ્મ જિજ્ઞાસુ થતા નથી જ હોતા, કમસે કમ સેવા તો કરે ને કર્મયોગ તો કરે થોડો, એ જરૂર જણાતી છે. કારણ કે કર્મયોગ થતો નથી હોતો, આપણે જેને કર્મયોગ કહીએ છીએ આપણે કુટુંબની સુખાકારની જ પ્રવૃત્તિઓ હોય છે, એમાં કર્મયોગ ક્યાંય થતો જ નથી હોતો. અને કર્મયોગ ના થાય તો પછી એ અંતઃકરણ શુદ્ધિ નહીં જન્માવે. એ તો બહુ ઈચ્છા હોય તો કર્મયોગ કરવો જોઈએ, જો એવું અંતઃકરણ શુદ્ધિનો પ્રશ્ન હોય તો કર્મયોગ. એટલે એટલે કેટલી સ્વાર્થની ભાવના ઓછી થઈ, મારી સુખાકારીની ચિંતા કેટલી ઓછી થઈ, મહારાની સુખાકારી કે મારી પાસે કશું પણ કર્યું કે આમ ધોણી ધોણીને પોતાના ગામ પડી જ નાખે એ કેટલું ઓછું થયું. બરાબર છે, યાદ જ ના આવે કે મારે છોકરો છે, મારી પાસે વસ્તુ છે, કોઈ મારી સામે આવ્યું છે અને ક્યારે જતો રહ્યો ખબર જ ના પડી, પછી કહ્યું કે તમારો છોકરો તમે કહે તો મને યાદ જ ના મારે છોકરો છે. બરાબર, આવું આપણે ઈચ્છીએ છીએ એવો કર્મયોગ, એવું જ્યારે થતું થઈ જાય. એટલે એટલે પ્રક્રિયાઓ જુદી છે, આપણે કંઈક પ્રક્રિયાને ચેનલમાં ચાલીએ છીએ, પણ એને જ્યારે દૃષ્ટ ફળને જોડતા જઈશું ને તો સમજાતું જશે કે મારે શું કરવું, કેમ કરવું, ક્યારે કરવું, ક્યાં કરવું. ચાલો તો તે શું એ થતું, આ બધી વસ્તુ એક લીટી ના ચાલવા દીધા માણસ હોય, પણ ચાલો નારાયણની ઈચ્છા તે શું એ થતું, આ બધી વસ્તુઓ હોય તો એટલે એટલે વિશેષણ માટે આ વસ્તુ છે કે અધિકારી શું લઈને આવવો જોઈએ. બીજી વસ્તુ હોય તો એની મરજી છે, ના હોય તો એની મરજી છે, પણ ઓછામાં ઓછું અને અનિવાર્યપણે સાધન ચતુષ્ટય સંપત્તિ એ લઈને આવવું જ જોઈએ. એણે પોતે સમજવું જોઈએ કે હું સાધન ચતુષ્ટય સંપન્ન છું અને ગુરુજીને એણે બતાવવું જોઈએ કે હું સાધન ચતુષ્ટય સંપન્ન છું. બરાબર છે, આ અધિકારીત્વ સિદ્ધ થશે તો જ ગુરુજી કોમ્યુનિકેટ કરી શકશે. બાકી જોયું ને કેવું થાય, આવું થાય. એટલે જો સાધન ચતુર્થ સંપત્તિ ના હોય તો આવું થાય, આગળ ચાલે ના લીધી. આપણે બહુ આનંદ છે કે આપણે ગંભીર છીએ આ વિષયમાં. સો આપણે એવું સમજો, તમે બધા બહુ મને વહાલા છો. બરાબર છે, આ બધા અત્યંત પ્રિય અને બહુ આનંદ આપનારા છે વિદ્યાર્થીઓ છે. આપણે કોઈ ગુરુનો રોલ કરતા નથી એ પણ સમજી લો,
કે બધાના ગુરુ નારાયણ છે અથવા સ્વામીજી મહારાજ છે, આપણે ભેગા બેસીને સ્વાધ્યાય જ કરીએ છીએ એવું પણ કશું માનવું નહીં. પરંતુ આવું સરસ અધ્યયન થઈ શકતું હોય તો આપણને તો અત્યંત ધન્યતા છે. આવું ક્યાં કોણ આવી તક ક્યાં મળે ભણવાની કે ભણાવવાની, અને આપણે ભણાવીએ છીએ નથી, આપણે બધા ભેગા થઈને ભણીએ છીએ, એવો કોઈ સવાલ નથી આવતો. પરંતુ જ્યારે જે કહેવાતું હોય તો આને સપોર્ટ કરવા માટે જ કશું કહેવાતું હોય, બાકી એ સિવાયના કોઈ હેતુથી કશું થતું નથી હોતું. તો તે શું આવું આવું વિશેષણ મારામાં જણાય મને તો હું અધિકારી હોઉં અને તો હું ગુરુજી પાસે જઈ શકું. જે ધર્મ જિજ્ઞાસા જરૂર નથી એવું નથી, હોમ યાત્રા જરૂર નથી, પૂજાઓ જરૂર, પ્રતિમા પૂજા જરૂર નથી, જપ તપ જરૂર નથી, એવું નથી, બરાબર છે. પણ એ બધું કરવું જ જોઈએ અથવા નવેસરથી શરૂ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, વેલ એ બધાની જોડે અમારું કોઈ લેવા દેવા નથી. અમારું લેવા દેવા આટલો છે, સાધન ચતુષ્ટય સંપત્તિ છે, જો હોય તો જિજ્ઞાસા કરી શકાય, ના હોય તો ના કરી શકાય. એ પ્રાપ્ત કરવા શું કરવું એ પછીનો પ્રશ્ન છે, તો અનિવાર્યપણે જરૂર ન હોય તો આટલું શકો. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवध्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.